ફરી એકવાર યુવા યુવા ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ભાવનગરના બીએમસીની એક્ઝામમાં પૂછાયેલા એમપીએસ ડબલ્યુની એક્ઝામનું સોલ્યુશન જોયું હતું અને હવે આજે મિત્રો આપણે એફએસ ડબલ્યુનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ ભાઈઓ માટે જે એક્ઝામ હતી એનું સોલ્યુશન કરાયું તો બહેનોની પણ એવી ડિમાન્ડ હતી કે ભાઈ અમારા પેપરનું પણ ખરેખર સોલ્યુશન થવું જોઈએ અને એમની ડિમાન્ડને માન આપી અને આજે અમે ફરી વખત આપની સમક્ષ હાજર થયા છીએ એફએસ ડબલ્યુના સમગ્ર સોલ્યુશન લઈને તો મિત્રો અત્યારે હું જયદીપ દવે આપનું ફરી હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે જોવાના છીએ શરૂઆતમાં તો કે ઇંગ્લિશના ક્વેશ્ચન એફએસ ડબલ્યુમાં કઈ રીતે પૂછાયા છે અને એફએસ ડબલ્યુની જે બી સિરીઝનું પેપર છે જે બીએમસીન એનું સોલ્યુશન આપણે અહીંયા સમગ્ર જોવાના છીએ મિત્રો તો અને એનો જવાબ કઈ રીતે આવે છે અથવા તમને તમારા પ્રશ્નો છે એ ખોટા કઈ રીતે પડ્યા છે અથવા સાચા કઈ રીતે પડ્યા છે એનો તમને લોજિકલ જવાબ આપવાનો છે મિત્રો તો ખાસ આ વિડીયોમાં બનાવી રહેજો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ છીએ ઇંગ્લિશ વિષયનું લઈને સોલ્યુશન આગળ વધીએ છીએ બી સિરીઝનો પેપર છે અને જે પેપરની અંદર જે ક્રમ આપવામાં આવ્યો છે મિત્રો એ જ ક્રમ અમે અહીં રાખ્યો છે બરાબર છે તો અહીંયા આપ્યો છે સોળ નંબરનો ક્વેશ્ચન બી સિરીઝમાં શું કે પ્રશ્ન કહે છે રિપ્લેસ ધ રિપ્લેસર વર્ડ મિત્રો અહીંયા આ ડિસઅપિયર વર્ડને ખરેખર સિંગલ ઇન્વર્ટેડમાં લેવાની જરૂર કારણ કે એ કહેવા માંગે છે કે રિપ્લેસ કરો કયા શબ્દને તો કે ડિસપિયર ડિસઅપિયરનો અર્થ થાય અદ્રશ્ય થવું વિથ સિમિલર મિનિંગ સિમિલર મિનિંગ એટલે સમાન અર્થવાળો મિનિંગ મિત્રો

આને કહેવામાં આવે છે કોઝલ વર્બ કોઝલ વર્બ એ શું કહે છે તો કે કોઈ પાસે જ્યારે તમે કાર્ય કરાવો છો ત્યારે ગેટ મેક અને હેવના રૂપો યુઝ થાય છે તો એમાંથી અહીંયા લીધું છે મેક જ્યારે કોઈ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવે ત્યારે લેવામાં આવે છે મેક અને અહીંયા એનો અર્થ બનાવવું એવો થતો નથી તો વાક્ય શું કહે છે ધ મેજિશિયન મેડ ધ રેબિટ રેબિટ એટલે સસલું ડિસઅપિયર ઇનટુ ધ ઇનટુ થીન એ એટલે કે જાદુગરે સસલાને પાતળી હવામાં અદૃશ્ય કરી દીધું બરાબર છે એની પાસે આવું કામ કરાયું ડિસઅપિયર થવા તો મિત્રો ડિસઅપિયરનો અર્થ થાય અદ્રશ્ય થવું તમને કીધું છે ડિસઅપિયરનો સિમિલર મિનિંગવાળો ઓપ્શન શોધી કર મિત્રો તમારી સરળતા માટે અહીંયા ઓપ્શનના ચારે ચાર ભાષાંતર અથવા તેના અર્થ તમને આપી દીધા છે સમજીએ આપણે ડિપાર્ટ એટલે શું તો કે કોઈ વાહન ઉપડે પ્લેન ઉપડે તો એને કહેવાય ડિપાર્ટ થવું એટલે ઉપડવું ટ્રેન ઉપડે લો કે તો એ ડિપાર્ટ કહેવાય મિત્રો બરાબર છે એને ડિપાર્ચર એટલે વિદાય લેવી વેનિશ થવું એટલે એકદમ અદૃશ્ય થઈ જવું લીવ લીવ એટલે મિત્રો અહીંયા છોડીને જવું ખાસ કરીને ઉપડવાના અર્થમાં જ છે બરાબર છે તો જતા રહેવું ફ્લી નાસી જવું તો અહીંયા તમને પૂછ્યું છે ડિસપિયર શબ્દનો સમાન અર્થ એટલે કે અદ્રશ્ય થવું તો આપ્યો છે વેનિશ એકદમ અદ્રશ્ય થવું એટલે આપણો સાચો જવાબ છે બી બરાબર છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટર નંબર પર ક્વેશ્ચન છે રિપ્લેસ ધ ધક્યુપાઈઝ વર્ડ ઓક્યુપાય એટલે શું મિત્રો તો કે ઓક્યુપાય કરવું એનો મતલબ જગ્યાને રોકવી ખરેખર મિત્રો સ્પેલિંગ આવો છે ઓક્યુપાય પણ આ વાયને આય કરી અને ઈ એસ લગાવ્યું છે બરાબર છે તો ઓક્યુપાય કરવું મતલબ જગ્યા રોકવી વર્ડ વિથ ધ કરેક્ટ ફ્રેઝલ વ ફ્રેઝલ વબ એટલે શું મિત્રો તો કે એવો એક શબ્દ એવું ક્રિયાપદ કે જેમાં ક્રિયાપદ પણ હોય અને પાછળ પ્રેપોઝિશન પણ હોય એવાને કહેવામાં આવે છે ફ્રેઝલ વબ બરાબર ફ્રેઝનો અર્થ થાય છે સમૂહ અને વબ એટલે ક્રિયાપદ એટલે થોડું મોટું ક્રિયાપદ હોય એક કરતાં વધારે શબ્દોથી બનેલું હોય બરાબર ફ્રોમ ધ ગિવન ઓપ્શન નીચે આપેલા ઓપ્શનમાંથી ઓક્યુપાય શબ્દ છે એનો સમાન અર્થવાળો શબ્દ શોધી કાઢો બરાબર ચાલો હવે વાક્ય આપ્યું છે માય બેડ ઓક્યુપાઈઝ બેડ એટલે મિત્રો અહીંયા પથારી આ બેડનો અર્થ થાય પથારી ઓક્યુપાઈઝ કરે છે એટલે જગ્યા રોકે છે ક્યાં તો કે નિયરલી અ ક્વાર્ટર ઓફ માય બેડરૂમ મારા બેડરૂમનો ક્વાર્ટર એક ક્વાર્ટર જેટલી જગ્યા રોકે તો ક્વાર્ટરનો અર્થ થાય ચોથો ભાગ કેવો અર્થ થાય મિત્રો ચોથો ભાગ બરાબર એટલે કહેવાય એમ માગે છે કે મારી મારું જે બેડ છે ને એ મારા બેડરૂમમાં લગભગ એક ચોથાઈ મતલબ ચોથા ભાગની જગ્યા રોકે છે તો તમારે ઓક્યુપાય શબ્દનો સમાન અર્થ શોધો જો મિત્રો અહીંયા આપ્યા છે ને એને કહેવાય ફ્રેઝલ વર્બ ફ્રેઝલ વર્બ એટલે મેં ફરીવાર વાત કરું કે એક ક્રિયાપદ હોય અને તેની પાછળ એક પ્રકારનું પ્રેપોઝિશન હોય એને કહેવાય ફ્રેઝલ વર્બ અને મિત્રો ખરેખર ટેકનો અર્થ લેવું થાય પરંતુ જ્યારે ફ્રેઝલ વર્બ બને છે ને ત્યારે એ ક્રિયાપદની સાથે કોઈ પ્રેપોઝિશન જોડાય છે ને ત્યારે એનો કોઈક નવો જ અર્થ લઈને આવે છે અને આવા શબ્દો તૈયાર કરવા પડે મિત્રો આ ટેકનું તમને લેવું આવડી ગયું એટલે ફેઝલ વ આવડી ન જાય બરાબર તો ટેકઅપ ભેગું જ્યારે બોલીએ છીએ તો એનો અર્થ શું થાય તો કે સ્થળ રોકવું બરાબર છે અહીંયા જુઓ મિત્રો એ શું લેવો લગાવ્યો હતો કે અહીંયા પણ એસ લગાવ્યો છે એટલે અહીંયા એસ લગાવ્યો છે બધા ઓપ્શનમાં લગાવ્યો છે બરાબર છે એનો કોઈ મતલબ છે નહીં કારણ કે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો ક્રિયાપદને એસ કી એસ લાગે કારણ કે કરતાં આપણું એક વચન છે બરાબર એ હેતુ એસ લગાવ્યો છે ચાલો અપ એટલે શું સરવાળો કરવા અથવા કોઈ ઉમેરવું બ્રેક્સઅપ તો કે સંબંધ પૂરો કરી નાખો બે વ્યક્તિ વચ્ચે સંબંધ પૂરો થઈ જાય તો કે ને મારે બ્રેકઅપ થઈ ગયું છે એ વસ્તુ બ્રેક્સઅપ ત્યારબાદ પૂટ્સઅપ તો પુટઅપનો અર્થ શું થાય વધારો કરવો કાંઈક બરાબર તો આપણે અહીંયા કીધું કે જગ્યા રોકવી તો અહીંયા સ્થળ રોકવું તો આપણો જવાબ આવે ટેક્સઅપ બરાબર છે બસ બહુ ઈઝી છે પરંતુ આ ફેઝલ આવડતા હોય તો આ જવાબ તમને ફટાફટ આવડે ચાલો નેક્સ્ટ આગળ વધીએ હા ત્યારબાદ આપ્યું છે ઇટ્સ બેટર એ સારી વસ્તુ છે બેટર હોવું એટલે ગુડનું કમ્પેરેટિવ રૂપ છે ટુ સેન્ડ ખાલી જગ્યા ધ ડોક્ટર તો સેન્ડનો અર્થ તો આમ તો ખરેખર મોકલવું થાય બરાબર છે મિત્રો તો અહીંયા કીધું છે સેન્ડ પછી અપોન વાપરશું સેન્ડ પછી ઇન વાપરશું સેન્ડ પછી ફોર કે સેન્ડ પછી ટુ તો મિત્રો અહીંયા મેં તમને આપી દીધું છે સેન્ડ ફોર આ પણ એક પ્રકારનું કેવું છે મિત્રો ફ્રેઝલ વબ છે યાદ રાખજો આ વખતે તમને ફ્રેઝલ વર્બના પ્રશ્નો ખૂબ જ પૂછાયા છે બરાબર છે તો સેન્ડ ફોર એટલે કોઈને મદદ માટે આવવા કેમ તો વાત છે ડોક્ટરની તો કે ઇટ ઇઝ બેટર ટુ સેન્ડ ફોર ધ ડોક્ટર એટલે કે એ સારી વસ્તુ છે કે ડોક્ટર માટે આવવા કહીએ એટલે આપણો સાચો જવાબ આવશે ફોર કારણ કે સેન્ડ ફોર એટલે કોઈને મદદ માટે આવવા કહેવું અને ડોક્ટરની જરૂર શું હોય ભાઈ કે એની જરૂર મદદ માટે જ પડે તો અહીંયા સાચો જવાબ છે સેન્ડ ફોર ચાલો હા હવે એક મિત્રો વાક્ય આપ્યું છે એ સાદા વર્તમાન કાળનું છે કેમ સાદા વર્તમાન કાળનું તો કે આ વાક્ય એક પ્રકારનું વિજ્ઞાનનો નિયમ છે અને નિયમ છે મિત્રો ગણિત કે વિજ્ઞાનના નિયમો છે એ હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય તો કે ધ વુડ વુડનો અર્થ થાય લાકડું ઓલવેઝ એ પણ સાદા વર્તમાન કાળનું છે એનો અર્થ છે હંમેશા ખાલી જગ્યા ઓન વોટર હવે મિત્રો અહીંયા જે તમને આપ્યા છે અર્થ ફ્લોટ વોઝ ફ્લોટિંગ ફ્લોટ્સ ફ્લોટેડ તો એનો અર્થ થાય છે તરવું બરાબર એટલે માણસ તરે એને સ્વિમિંગ કહેવાય પણ કોઈ વસ્તુ પાણીમાં તરે ને એને શું કહેવાય ફ્લોટિંગ કહેવાય ફ્લોટ તો કે હવે લાકડું છે એ હંમેશા પાણીમાં તરે છે એવા પ્રકારનું એક વાક્ય છે એ સાયન્સનો નિયમ છે એટલે સાદા વર્તમાનમાં હોય તો તમારો કરતાં એક વચન છે મિત્રો કેવો છે એક વચન કરતા છે તો અહીંયા ક્રિયાપદને વી વનને શું લાગે કાં તો એસ ઈ એસ અથવા તો આઈ એસ લાગવું જોઈએ આવો સાદો વર્તમાનકાળ કહે છે તો આમાં એવો ઓપ્શન શોધી કાઢો મિત્રો એક વચન છે એટલે આપણો જવાબ આવશે ફ્લોટ્સ એટલે કે લાકડું હંમેશા પાણી પર તરે છે ઓકે ચાલો આગળ વધીએ હવે મિત્રો અહીંયા એક પ્રકારનો ફ્યુ અ ફ્યુ ધ ફ્યુ ફ્યુઅર એક પ્રકારના ઇન્ડેફિનાઇટ પ્રોનાઉન એટલે કે અનિશ્ચિત સર્વનામું બરાબર છે ચાલો ખાલી જગ્યા વર્ક્સ ઓફ રેફરન્સ આર મિત્રો અહીંયા ફોકસ કરજો પહેલું આર આપ્યું છે એનો મતલબ અહીંયા કોઈ આવવાનો છે એ ગણી શકાય એવું નામ છે બહુવચન છે કેટલાકને એમ થાય વર્ક તો થોડું ગણી શકાય મિત્રો અહીંયા વક શબ્દ છે ને એનું જ્યારે વક્ષ કરવામાં આવે છે ને એનો અર્થ થઈ જાય તમારું કોઈ સાહિત્યનું કામ જેમ કે ઘણા કોઈ લેખકે ઘણી બધી બુકો લખી હોય તો એવું કહેવામાં આવે એનું વક્ષ એને સાહિત્ય ક્ષેત્રે જે એનું પ્રદાન હોય એનું જે કામ હોય એને કહેવામાં આવે વક્ષ અલગ અલગ બુકો જે લખી છે એ બધી એનું વક્ષ છે એટલે એ દૃષ્ટિએ બહુવચન થઈ શકે છે તો ખાલી જગ્યા વર્ક્સ ઓફ રેફન્સ આર સો વેલ્યુએબલ એઝ ધ એન્સાયક્લોપેડિયા બ્રિટેનિકા કે હવે ફ્યુનો અર્થ તો આમ આપણને ખ્યાલ છે આ બધા ફ્યુ એટલે કોના અર્થમાં હોય મિત્રો થોડા બરાબર છે જેનો અર્થ થાય થોડા અને ગણી શકાય એના માટે જ વપરાય બરાબર છે તો હવે મિત્રો અહીંયા જુઓ તો તમને પહેલાં તો ખ્યાલ હોય ફ્યુનો અર્થ શું કીધું થોડા બરાબર જે હકાર અર્થ બતાવે છે કારણ કે આર્ટિકલ લાગે ને એ હકાર આનો અર્થ પણ થાય થોડા પણ એ કેવો અર્થ બતાવે છે નહીવત એ તમને ખ્યાલ હશે જે ફ્યુને આર્ટિકલ ન લાગે એ નહીવત ગણાય અને થોડા અર્થમાં વપરાય ધ ફ્યુ છે એનો અર્થ પણ થોડા બરાબર છે પણ આ હકાર જ છે પણ ક્યારે વપરાય તો કે નિશ્ચિતતા રહેલી હોય કેવું હોય નિશ્ચિતતા તો જ વપરાય અને ફ્યુઅર એ આનો અર્થ પણ થોડા છે પરંતુ આ સીડીનું રૂપ છે કેવું છે ફ્યુનું સીડીનું રૂપ છે તો હવે વાત છે મિત્રો અહીંયા સમજવાની કે અહીંયા સો પછી એઝની રચના આપી છે મિત્રો એનો મતલબ આ વાક્ય ખરેખર કેવો મીનિંગ બતાવે છે નકાર આ રચના જો આ રીતે હોત એઝ અને એઝ તો એનો અર્થ હોત હકાર એટલે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે મિત્રો એટલે શો આપ્યું છે એનો મતલબ આ નકાર વાક્ય છે નકાર વાક્ય હોય તો આમાં નકાર મિનિંગ બતાવતું કયું છે તો કે જેને આર્ટિકલ નથી લાગતો ને એ નકાર બતાવે હવે એનો અર્થ સમજીએ ફ્યુ વર્ક્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભના જે સાહિત્યો છે જે કંઈ આર સો વેલ્યુએબલ એઝ ધ એન્સાયક્લોપેડિયા બ્રિટેનિક એવા ખૂબ એવા બહુ ઓછા સાહિત્યો છે એવા એવા વર્ક છે કોઈ લેખકોના કે જે એન્સાઇક્લોપીડિયા એટલે શું મિત્રો તો કે જ્ઞાનકોષ જે બ્રિટેનિકાનો જે જ્ઞાનકોષ છે એની જેવા મહત્વના છે ખૂબ ઓછા એવા સાહિત્યો છે બરાબર તો ખૂબ ઓછા નહીવત એવું કહેવા માટે એ ફ્યુ છે અને એને કી આ છે મિત્રો શું આપ્યું છે ને એટલા માટે જવાબ આવે છે એકલું ફ્યુ બરાબર છે ચાલો એટલે આપણો જવાબ રહે છે ફ્યુ આગળ વધીએ આપણ મિત્રો આ એક ફરી એક પાછો ક્વેશ્ચન આવ્યો છે ફ્રેઝલ વર્બનો જો આ વખતે ચારથી પાંચ ક્વેશ્ચન એક જ પેપરમાં ફ્રેઝલ વર્બના પૂછાય છે કે ધ હાઈકોર્ટ ખાલી જગ્યા છે એટલે કે ડેશ ધ ડેથ સેન્ટેન્સ ઓફ ધ પ્રિઝનર હવે સમજીએ પહેલાં તો સેન્ટેન્સ એટલે ઘણાને થાય વાક્ય મિત્રો સેન્ટેન્સનો બીજો અર્થ થાય છે સજા અને પ્રિઝનર એટલે કેદી બરાબર આ બે અર્થ સમજી લો બરાબર હવે હાઈકોર્ટે શું કર્યું ભાઈ ડેથ એટલે કે જે મૃત્યુની સજા હતી જે કેદીન એના એને લક્ષીને કોઈ કામ કર્યું છે એ ક્રિયાપદ ઘટે છે તો સેટ ડાઉન એનો અર્થ થાય ધ્યાને લેવું એટલે કે સજાનો જે નિર્ણય હતો એને ધ્યાને લીધો સેટ અપોન હુમલો કરવો ભાઈ હાઈકોર્ટ કોઈ દે કોઈ ઉપર હુમલો કરે નહીં એટલે એ ન આવે સેટ અબાઉટ કોઈ કાર્ય શરૂ કરવું તો સજાનું કાર્ય કરે નહીં શરૂ ભાઈ ચુકાદો આપે પણ કાર્ય શરૂ કરવું એવો કોઈ અર્થ બેસતો નથી હવે સેટ અસાઇડ ચુકાદો બદલવો બરાબર એટલે કોટ શું કરી શકે ભાઈ કોઈની મૃત્યુનો ચુકાદો હોય તે બદલી શકે એટલા માટે આપણો જવાબ રહે છે સેટ અસાઇડ બરાબર મિત્રો અહીંયા આ મતલબ છે આ ગુજરાતી આપ્યું છે એ અર્થને તૈયાર કરવા પડે એ તમારા બુકમાંથી વાંચવા પડે તો જ આવડે છે બાકી સેટનો અર્થ ગોઠવવું થાય એ બધાને ખ્યાલ હોય પરંતુ પ્રેપોઝિશન લાગે એટલે અર્થ આખો બદલાઈ જાય છે બરાબર છે ચાલો હા હવે ક્વેશ્ચન આપ્યો છે આપણને ક્વેશ્ચન ટેગનો છે તો અહીંયા સમજી યુ આર કમિંગ ટુ ધ મૂવી હવે મિત્રો વાક્ય છે ને એ હકાર આપ્યું છે કેવું છે વાક્ય આપણને હકાર છે કારણ કે નકાર ક્યાંય દેખાતું નથી એનો મતલબ ટેગ કેવું હોવું જોઈએ નકાર હોવું જોઈએ આવું તો આપણને ખ્યાલ હોય ક્વેશ્ચનટેકનો નિયમ છે વાક્ય હકાર હોય તો ક્વેશન ટેક નકાર હોય ઓકે તો આમાં નકાર કેટલા છે તો કે બધા નકાર છે કાંઈ વાંધો નહીં ઓકે આ શું લખ્યું છે મિત્રો યુ પછી આમ કરીને આ આપ્યું છે તો આનો અર્થ થાય યુ આર બરાબર છે ચાલો તો આ યુ આર થાય એનો મતલબ અહીં આર ભળેલો છે બસ હવે આમાંથી આર શોધી કાઢો મિત્રો ક્યાં છે તો કે એકમાત્ર વિકલ્પ છે બી યુ આર કમિંગ ટુ ધ મૂવી આરન્ટ યુ તું મૂવી માટે આવી રહ્યો છે ખરું ને એવો અર્થ થાય તો આરન્ટ યુ બરાબર છે બાકી કેન આય છે નહીં વી આ વોન્ટ યુ શું છે મિત્રો તો કે વીલ નોટનું શોર્ટ ફોર્મ છે એનું શોર્ટ ફોર્મ એટલે વોન્ટ એટલે વીલ તો અહીંયા આપેલું જ નથી એટલે એ લેવાનો કોઈ પ્રશ્ન નથી ઇઝન્ટ પણ છે એની બરાબર એટલે સાચો જવાબ છે બી આગળ વધીએ હા મિત્રો આ એક ક્વેશ્ચન છે એ ખૂબ કન્ફ્યુઝ કરેલો છે આ ટાઈપનો ક્વેશ્ચન સિનિયર ક્લાર્ક બે હજાર સત્તરમાં પણ પૂછાયેલો અહીંયા પણ પૂછાયો છે જો મિત્રો યાદ રાખજો ઇફ ને અનલેસમાં એક નિયમ છે મિત્રો ઇફ હોય કે અનલેસ હોય બરાબર છે એમાં કેવી રચના છે મિત્રો અહીંયા વી ટુ હોય ને તો બીજું જે વાક્ય હોય ને એ વુડવાળું હોય અને પ્લસ વી વન હોય બરાબર એ જ રીતે ઇફ અનલેસ હોય એના પછી જો હેડ આ હેડ પ્લસ વી થ્રી પૂછાય ને તો બીજું વાક્ય છે ને એ વુડ પ્લસ હેવ પ્લસ વી થ્રી એટલે પાસ્ટ પાર્ટિસિપલ આ રીતે હોય બરાબર છે ઓકે હવે આ જ રચનાની એક સમાન અર્થવાળી પણ રચના છે શું રચના છે તો કે ઈ ફંડલેસને દૂર કરી દેવામાં આવે એના બદલે કોને આગળ લઈ લેવામાં આવે હેડને આગળ લઈ લેવામાં આવે ત્યારબાદ કોઈ ક્રિયાનો કરનાર એટલે સબ્જેક્ટ ત્યારબાદ વી થ્રી એટલે ક્રિયાપદનું ભૂતકૃદન અને ત્યારબાદ આ જ રચના લાગુ પડે વુડ પ્લસ હેવ અને પ્લસ વી થ્રી આ આ રચનાની સમાન અર્થવાળી આ રચના છે તો પણ એનો અર્થ ઇફ અને અનલેસ જેવી જ રચનાનો થાય છે જો શું કહે છે ખાલી જગ્યા હી ઇન્વાઇટેડ હવે મિત્રો ઇન્વાઇટ શબ્દ છે એ આપણે માની લઈએ કે ભૂતકાળનું વી ટુ પણ હોઈ શકે છે અને વી થ્રી પણ હોઈ શકે છે બની શકે છે એવું આગળ વધીએ આઈ વુડ હેવ ગોન ટુ ધ પાર્ટી જો વુડવું હેવ આવ્યું અને વી થ્રી આવ્યું જો આ વી થ્રી છે એનો મતલબ આ જે રચના છે કે વુડ પ્લસ વી એ રચના આપણને પૂછાણી નથી જો વી હોય ને તો અહીંયા વુડ પ્લસ વી હોય વચ્ચે હેવ ન હોય તો આ રચના હોય છે કે હેવ હોય હેવ ન હોય તો હેવ ન છે અહીંયા એટલે આ રચના નથી પૂછાણી આપણ એનો મતલબ આ ઇન્વાઇટેડ છે આ વી ટુ નથી પણ અહીં શું છે હવે વી થ્રી છે એમ સમજી લો હવે એ રચના કઈ છે એ આ રચના પૂછાણી છે કઈ તો કે હેડ આગળ આવ્યું બરાબર છે સબ્જેક્ટ તો કે સબ્જેક્ટ કોણ છે હી વી થ્રી એટલે કે ઇન્વેટેડને હવે આપણે શું ગણી લીધું વી થ્રી પાછળ આગળ વધો તો વુડ હેવ વી થ્રી તો વુડ હેવ વી થ્રી તો એનો મતલબ મિત્રો અહીંયા ઇફ કે અનલેસ કે ઓલધો ઓલધો ક્યાં વપરાય તો કે વિરોધાભાસ એની કોઈ જરૂર નથી હવે અહીંયા માત્ર જવાબ આવશે હેડ બરાબર છે આ આન્સર ક્યાં આવે એટલે જોઈ લેજો અને ન આવે તો આનો વિરોધ પણ મિત્રો કરી શકાય હો આ રીતના વાક્ય હોય એટલે અહીંયા એચ એ ડી હેડ હી ઇન્વાઇટેડ મી ગુજરાતી કરાવું છું તમને હેડ હી ઇન્વાઇટેડ મી જો તેણે મને આમંત્રણ આપ્યું હોત તો શું કરત આઈ વુડ હેવ ગોન ટુ ધ પાર્ટી તો હું પાર્ટીમાં ગયો હોત આ એક પ્રકારની કલ્પના દર્શાવતું વાક્ય છે મિત્રો આ પ્રકારે બન્યું નથી પણ જો આમ થયું હોત તો આમ કર્યું હોત પણ આમંત્રણે મળ્યું નથી અને આપણે પાર્ટીમાં પણ ગયા નથી બરાબર છે એટલે રચના ખરેખર છે એમાં એ પહેલા આવે છે બરાબર છે અને એને બદલે અહીંયા હેડ મૂકીને પણ આ વાક્ય બની શકે છે ચાલો આગળ વધીએ અહીંયા વાક્ય પૂછ્યું છે ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ સમ એન્ડ સબ સબસ્ટન્સ સમ એન્ડ સબસ્ટન્સ નો મિનિંગ ઇડિયમ ઇડિયમનો અર્થ શું થાય મિત્રો ઈડિયમ એટલે એક પ્રકારનો રૂઢિપ્રયોગ બરાબર છે ઇડિયમ એન્ડ ફ્રેઝિસ એવું કહેતા હોય તો આનો અર્થ થાય છે સારાંશ શું થાય છે મિત્રો સારાંશ આ શબ્દો તૈયાર કર્યા હોય તો જ ખ્યાલ હોય બાકી ન ખબર પડે તો હવે એમાં જુઓ ટેલ મી ધ સમ એન્ડ સબસ્ટન્સ ઓફ યોર પ્લીડિંગ્સ પ્લીડિંગ્સનો અર્થ થાય રજુઆત સોરી રજુ આ કે ભાઈ તમારી જે રજૂઆત છે એનું મને તમે સારાંશ કહી દો ટેલ મી ધ સમ એન્ડ સબસ્ટન્સ ઓફ યોર ફીડિંગ્સ તો હવે મેં તમને અહીંયા અર્થ આપી જ દીધા છે ઓલરેડી સમરી સારાંશ એક્સપ્લેનેશન સમજૂતી રિઝલ્ટ પરિણામ અને ઇફેક્ટ એટલે હશે તો આપણો સાચો જવાબ છે અત્યારે સમરી ઓકે ચલો આગળ વધીએ મિત્રો અહીંયા વાક્ય જે આપ્યું છે એ પેસિવનું છે એક્ટિવ પેસીવને લઈને પ્રશ્ન છે તો શું કહે છે અ સ્ટોન સ્ટ્રક મી ઓન ધ હેડ સિલેક્ટ ધ પેસી વોઇસ ફ્રોમ ધ ફોલોઇંગ નીચેનામાંથી પેસી વોઇસ પસંદ કરો તો પહેલાં તો આ વાક્ય સમજો કે આ કયા કાળનું વાક્ય પૂછાયું છે એના આધારે એક્ટિવ પેસીમાં આગળ વધે અ સ્ટોન એટલે કે પથ્થર સ્ટ્રક શબ્દ શું છે મિત્રો જો અહીંયા સ્ટ્રાઇક આ તમે સાંભળ્યું છે સ્ટ્રાઇકનો અર્થ શું થાય તો કે એક તો અર્થ થાય હડતાલ પાડી બીજું તો કે બીજો અર્થ થાય હુમલો કરવો સ્ટ્રાઇકનો અર્થ હુમલો કરવો બરાબર છે તો એનું જ્યારે ભૂતકાળ કરવો છો તો એ શું છે તો કે સ્ટ્રક બરાબર એનું વી થ્રી શું છે તો કે સ્ટ્રક તો એનું વી થ્રી એક બીજું પણ છે મિત્રો તમારી જાણ માટે બરાબર છે સ્ટ્રાઇકન આવું પણ થઈ શકે છે તો હવે કરતા અત્યારે તમારો કરતા છે સ્ટોન એના પછી તરત સ્ટ્રક આવ્યું એટલે વી ટુ હોય વી ટુ હોય કારણ કે વી થ્રી ડાયરેક્ટ ક્યારેય કરતા પછી હોય નહીં તો એનો મતલબ આ વાક્ય વી ટુ છે એનો મતલબ આ વાક્ય કયા કાળનું છે સાદા ભૂતકાળનું છે હવે પેસિવ કરવાનું હોય સાદા ભૂતકાળનું તો ટુ નું રૂપ હોવું જોઈએ કયું તો કે ભૂતકાળમાં બે જ ટુબીના રૂપો છે એક છે વઝ અને એક છે વર બસ મિત્રો જો કાળ ખ્યાલ આવી જાત ને તમને કે વોઝ વર શોધી કાઢો ચાલો આમાં છે નહીં આમાં છે તો કે વોઝ સ્ટક છે બરાબર ચાલો આમાં ક્યાંય છે છે હા આમાંય છે વોઝ ટક કંઈ વાંધો નહીં તો આ બે સેન્ટેન્સ તો આપણે લેવાના નથી કારણ કે એમાં વોઝ ને વર નથી ઓકે કરતાં તમારો સ્ટોન છે સ્ટક મી ઓન ધ હેડ તો કોના ઉપર હુમલો થયો તો કે મારા ઉપર હુમલો થયો એટલે તમારું કર્મ કોણ છે મી તો મી આગળ આવે એટલે એ થઈ જાય આય તો અહીંયા આપ્યું છે માય હેડ તો એ આપણે લેવાનું નથી કારણ કે માય હેડ આમાં ક્યાંય આપ્યું જ નથી ધ હેડ આપ્યું છે બરાબર છે વો સ્ટ્રક બાય અ સ્ટોન એના બદલે આય વો સ્ટ્રક ઓન ધ હેડ બાય અ સ્ટોન આ જવાબ યોગ્ય છે કારણ કે કર્મ તમારું મી છે તો મીને લાવો એટલે શું થાય બસ કાળ ઓળખાઈ ગયો આ રીતના ક્રિયાપદો ખ્યાલ હોય તો તરત ઝડપથી તમને જવાબ તરફ જઈ શકો મિત્રો ચાલો હવે કીધું છે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ગિવન ઓપ્શન આમાં મિત્રો કશું જ નથી સાચો સ્પેલિંગ આવડતો હોય તો જ આ જવાબ આવડે આમાં પહેલો સ્પેલિંગ એ સાચો છે એક્ઝેગેરેટ એક્ઝેગેરેટ એટલે અતિશયોક્તિ બરાબર છે એમાં તમારે શું સ્પેલિંગ માટે યાદ રાખશો તો કે એક્ઝામનો જ કેવી રીતે એક્ઝા લખીએ છીએ ઈ એક્સ એક્ઝા એક્ઝામ લખીએ પણ એક્ઝા ગ ગ એટલે ડબલ જી યાદ રાખો તમે બસ ડબલ જી જો આમાં ડબલ જી અહીંયા આપ્યા છે પણ એક્ઝે આપ્યું છે અહીંયા એક્ઝા છે બરાબર છે પછી તો કે ઈ આ ટી રેટ છેલ્લો સ્પેલિંગ છે કોનો છે રેટનો છે તો એક્ઝે ગેરેટ એટલે અતિશયોક્તિ આ સાચો સ્પેલિંગ બરાબર એમાં કોઈ આ બાકીના છે એ ખોટા છે એ આપણે ડિક્શનરીમાં જોઈ શકો છો ચાલો આગળ લાર્જ સ્કેલ ડિપાર્ચર ઓફ પીપલ ગી વન વર્ડ ફોર મેની હવે કે લાર્જ સ્કેલ ડિપાર્ચર ઓફ પીપલ એનો તમારે વન વર્ડ આપવાનો છે વન વર્ડનો અર્થ થાય મિત્રો વન વર્ડ સબસ્ટિટ્યુટ એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ તો લાર્જ કે મોટી સંખ્યામાં જ્યારે ડિપ્પાર્ચર મેં તમને પહેલાંય વાત કરી હતી મિત્રો ડીપાર્ચરનો અર્થ ઉપડવું એટલે કોઈ જગ્યાએ જવું વિદાય લેવી તો મોટી સંખ્યામાં કોઈ લોકો વિદાય લે છે તો એને શું કહેવાય અહીંયા જે ચાર ઓપ્શન આપ્યા છે એના તમને ભાષાંતર સિદ્ધ આપ્યું છે જુઓ તો ઇમિગ્રેશન કોને કહેશું તો કે અન્ય દેશમાંથી આવીને વસવું માની લો કે કોઈ વ્યક્તિ વિદેશનો હોય અને ભારતમાં આવીને વસે છે તો આપણે કહી શકીએ એને શું કર્યું કહેવાય ઇમિગ્રેશન કર્યું કહેવાય એમિગ્રેશન પરદેશમાં કાયમી વસવાટ કરવું આપણો કોઈ સ્થાનિક વ્યક્તિ છે અહીંથી જાય અને વિદેશમાં જઈને વસવાટ કરે છે પરમેનિટ તો એને કહેવાય એમિગ્રેશન ઓકે માઇગ્રેશન કોને કહેવાય તો એને કહેવાય સ્થળાંતર આપણે લોકડાઉન વખતે જોયું હતું કે માઇગ્રન્ટ્સ એવો શબ્દ વાપરતા હતા કે જે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હતા એને કહેવામાં આવતું હતું માઇગ્રન્ટ્સ એ લોકોને એટલે માઇગ્રેટ કરવું એટલે સ્થળાંતર કરવું હવે આપ્યું છે એક્ઝોડસ તો કે મોટી સંખ્યામાં વતન છોડીને જવું અથવા જેને કહીએ હિજરત કરવી તો કીધું ને લાર્જ સ્કેલમાં મોટી સંખ્યામાં છોડીને જવું એટલે આપણો જવાબ રહેશે એક્ઝોડસ જો મિત્રો આ બધાના અર્થ ખબર હોય તો જ આ જવાબ આવડે મિત્રો થોડું પેપર ટફ છે કારણ કે આટલું બધું વર્ડ બિલ્ડિંગ અને આટલી બધી ડીપમાં એકબીજા શબ્દો વચ્ચેની પાતળી ભેદરેખાઓ પૂછી છે એ લગભગ વિદ્યાર્થીઓને ખ્યાલ હતો નથી મિત્રો એટલે થોડું ટફ પેપર કહી શકાય ચલો હી ઇઝ ખાલી જગ્યા ડાન્સર તે એક ખાલી જગ્યા ડાન્સર છે એક સરખા કહેવાય ને કન્ફ્યુઝિંગ વર્ડ પૂછ્યા છે એક જ સરખા શબ્દોમાં તમે કયો લેશો ચાલો પહેલો સમજો એડોપ્ટ એટલે હું તો કે દત્તક લેવું મિત્રો એ પોતે પહેલાં એક તો ક્રિયાપદ છે એડોપ્ટ એટલે એના આગળ આર્ટિકલ લગાવવાનો પ્રશ્ન નથી અને એનો દત્તક લેવું ડાન્સર દત્તક લેવું એવો છે એવી કોઈ જરૂર નથી એડેપ્ટ સ્વીકારવું સ્વીકારવું એ પણ એક ક્રિયાપદ છે એટલે એને આગળ પણ આર્ટિકલની જરૂર નથી એટલે એની કોઈ જરૂર નથી સ્કિલ્ડ એટલે કુશળ હા ડાન્સર કુશળ હોઈ શકે અને આપ્યું છે એન એડેપ્ટ નિપુણ મિત્રો આ જવાબ પણ આવી શકે છે અને આ પણ કદાચ આવી શકે એવો છે પરંતુ વધારે એવું કહેવાય કે ડાન્સર કેવો હોય નિપુણ ન હોય પણ કેવો હોય કુશળ ડાન્સર છે સ્કિલ્ડવાળો છે તો સ્કિલ શબ્દ ઉપરથી બીનો સ્કિલ્ડ એટલે વિશેષણ થઈ ગયું તો કે અસ્કિલ્ડ ડાન્સર બરાબર તે એક કુશળ નૃત્યકાર છે ડાન્સર છે આવો અર્થ થશે હવે ક્વેશ્ચન છે ચોર્યાસીમાં શું ક્વેશ્ચન કહે છે દે ફેલ્ટ હ્યુમિલિએટેડ તેઓ ફીલ કરે છે જો ફેલ્ટ એ શું છે મિત્રો તો કે આ ફીલ શબ્દ છે ને એનું ભૂતકાળ થાય ફૅલ્ટ ફીલ કરવું એટલે કંઈ અનુભવ કરવો હ્યુમિલિએટેડ એટલે શું તો કે અપમાનિત

અહીંયા ભૂતકાળ છે એટલે અહીંયા પણ કોઈને કોઈ ભૂતકાળનું જ વાક્ય આવવાનું છે તો આમાં ભૂતકાળનું જ હોય અને પેસિવ હોય એવી રચના કઈ એ શોધી કાઢો ચાલો હેડ બીન ચીટિંગ મિત્રો આ રચના છે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળનું પેસિવ થતું નથી હેડ બીન વત્તા આઈએનજી છે એ પેસિવ નથી એક્ટિવ છે એટલે એની આવે હેવ બીન ચીટેડ છે પેસિવ કયા કાળનું છે પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ છે પણ વર્તમાન હેવ છે વર્તમાન છે અહીંયા આપ્યું છે ભૂતકાળ તો આ લેવાય નહીં વર ટુ બી ચીટેડ છેતરાવાના હતા એવું કેવું હોય ને ત્યારે આ રચના આવે પેસિવ જ છે વર ટુ બી ચીટેડ પણ છેતરાવાના હતા નહીં છેતરાઈ ગયા હતા તો આ રચનાની જરૂર નથી એને બદલે હેડ બીન ચીટેડ આ રચના છે ભૂતકાળ છે કયો તો કે પૂર્ણ ભૂતકાળ અને એમાં કેવું છે એટલે હેડ બિન થ્રી એ સાચો તમારો જવાબ બરાબર ચાલો એટી ફાઈવ ઈચ ગર્લ ખાલી જગ્યા ઇન હર વર્ક મિત્રો ઈચ ગર્લ એટલે દરેક છોકરી પહેલી વાત કે આપણે એક સમજી લો તમારી આ જાણકારી માટે હોય અથવા એવરી હોય એવરી હોય ત્યારબાદ કોઈ નાઉન આવે નાઉન આવે તો હંમેશા આવી રચના છે એ કેવી હોવી જોઈએ એક વચન જ હોય છે આવી રચના એક વચન હોય તો વર તો બહુવચનમાં વપરાય એટલે એ જવાબ રોંગ છે વોઝ એક વચનમાં આવે જોઈએ હેડ એક વચન અને બહુવચન બંનેમાં ચાલે પણ એ શું છે ઈચ ગર્લ હેડ બિઝી હેડ બિઝી એટલે શું દરેક છોકરી પાસે બિઝી હતું પાસે હોવાનો અર્થ તો અહીંયા છે નહીં એટલે આની કોઈ જરૂર નથી એ જ રીતે આ વર્તમાન કાળમાં પાસે હોવું છે પણ એક વચન સાથે ક્યારે હેવ ન આવે હેઝ હોય તો હજી વિચારી શકીએ એટલે એ પણ ખોટું છે એટલે આપણો જવાબ છે બી ઈચ ગર્લ વોઝ બિઝી ઇન હર વર્ક દરેક છોકરી તેના કામમાં બિઝી હતી બરાબર પાસે હતું એવો હેડવાળી રચના લેવાની જરૂર નથી ઓકે મિત્રો તો આટલા ક્વેશ્ચન આપણને એફએસ ડબલ્યુમાં પૂછાય છે મિત્રો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હમણાં તાજેતરમાં લેવાયેલી બીએમસીની એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એફ એસ ડબલ્યુ એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની જે એક્ઝામ લેવાની હતી એ એક્ઝામનું પેપર સોલ્યુશન માટે આપણે એકત્રિત થયા છીએ વિજ્ઞાન વિષયનું જે એફએસડબલ્યુની અંદર જે કાંઈ પૂછાણું છે તો એ પ્રશ્નોને આજે સોલ્વ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ તો વધારે સમય નહીં લેતા આપણે શરૂઆત કરીએ મિત્રો પહેલો પ્રશ્ન છે કે ભાઈ આ દિવસ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે બરાબર તો એની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ પહેલી ડિસેમ્બર પહેલી ડિસેમ્બર છે જે પોતે વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એકદમ ફેક્ટ છે ફેકચ્યુઅલ ડેટા છે એટલે એની અંદર બહુ જાજુ કંઈ ખાસ આપણે ચર્ચા કરવાની રહેશે નહીં બીજો પ્રશ્ન છે પાણીથી વધુ બીક લાગતી હોય પાણીથી વધુ બીક લાગતી હોય તો એને કહેવામાં આવે છે મિત્રો હાઇડ્રોફોબિયા એને હાઇડ્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ જેને પાણીથી બીક લાગે છે ફોબિયા છે અહીંયા જે ફોબિયા આપેલું છે એ એવું દર્શાવે છે કે કોઈ વ્યક્તિને કોઈ ચોક્કસ પદાર્થ કે કોઈ ઘટનાથી એને બીક લાગતી હોય બરાબર તો એની પાછળ ફોબિયા શબ્દ છે એ વાપરવામાં આવે છે આગળ લખ્યું છે હાઇડ્રો એટલે કે પાણી પાણીથી જેને બીક લાગે છે એને કહેવામાં આવે છે હાઇડ્રોફોબિયા બરાબર અને હાઇડ્રોફોબિયા છે એ આપણે જાણીએ છીએ કે ભાઈ જે હડકવાના દર્દીઓ છે જે હડકવાના દર્દીઓ છે એ પોતે પાણી જોઈને ભાગે છે એટલા માટે એવું કહેવાય છે કે ભાઈ હાઇડ્રોફોબિયા છે એ કયા રોગનું લક્ષણ છે જો એમ સવાલ પૂછવામાં આવે તો સવાલ થોડો વધારે ટ્વિસ્ટ થઈ શકે તો એની અંદર મિત્રો જવાબ આવશે હાઇડ્રોફોબિયા કે જેને પાણીથી બીક લાગે છે પછી તો વોટર શેડ કીધું છે એનો કોઈ ખાસ મિનિંગ નીકળતો નથી એના પછી આવે છે એરોફોબિયા એના નામ ઉપરથી જ ખબર પડી જાય એરો મતલબ કે પવન હવા જેને હવાથી બીક લાગે છે તો એ સેના તરીકે આપણે ગણીએ છીએ એરોફોબિયા તરીકે આપણે ગણતા હોઈએ છીએ અને ત્યાર પછી એક્ઝામિનોફોબિયા એક્ઝામિનોફોબિયા બરાબર કે જેને એક્ઝામ કે જેને પરીક્ષા અથવા તો તપાસથી બીક લાગતી હોય તો એને કહેવામાં આવે છે એક્ઝામિનોફોબિયા આપણામાં પણ ઘણા બધા મિત્રો હોય કે જો પ્રોપર તૈયારી ન હોય તો એવું કહી શકીએ કે એને એક્ઝામિનોફોબિયા છે મતલબ કે એને એક્ઝામની બીક છે તો આપણા પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ હાઇડ્રોફોબિયા બરાબર આગળ વધીએ નીચેનામાંથી કયું સૌથી નાનું પક્ષી છે તો હકીકતમાં તો જીકે બેઝનો સવાલ છે કે દુનિયાનું સૌથી નાનું પક્ષી કયું છે ખાસ કરીને તો એની અંદર મિત્રો જવાબ આવશે બી હમિંગબર્ડ હમિંગ છે એ મિત્રો દુનિયાનું સૌથી નાનામાં નાનું પક્ષ છે બરાબર ખાસ એની અંદર નથી આગળ વધીએ તો સામાન્યતઃ હૃદયનું વજન એ કેટલું હોય છે સામાન્યતઃ હૃદયનું વજન છે એ કેટલું હોય છે તો સરેરાશ એ ત્રણસો ગ્રામ જેટલું હોય છે માનવ શરીરની અંદર જે હૃદય છે પુખ્ત વ્યક્તિનું એનું વજન સામાન્ય રીતે બસો પચાસ થી ત્રણસો પચાસ ગ્રામ જેટલું હોય છે એટલે સરેરાશ આપણે એવું કહી શકીએ કે એ ત્રણસો ગ્રામ જેટલું એનું પોતાનું વજન છે આગળ વધીએ સૂર્ય કિરણોને ધરતી પર પહોંચતા લાગતો સમય એ કેટલો છે સૂર્યના કિરણો કે જેની સ્પીડ સામાન્ય રીતે શૂન્ય અવકાશમાં ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની છે આટલી ઝડપે એ જ્યારે ગતિ કરતા હોય તો એને પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે મિત્રો આપણે જો અજાણીએ છીએ કે ભાઈ પૃથ્વી અને સૂર્ય એની વચ્ચેનું અંતર છે એ પંદર કરોડ કિલોમીટર છે એ પંદર કરોડ કિલોમીટર છે હવે એક સેકન્ડમાં ત્રણ લાખ કિલોમીટર જેટલું અંતર કાપે તો પંદર કરોડ વાગીએ આપણે ત્રણ લાખ કરીએ તો એની અંદર મિત્રો જવાબ આવશે આશરે પાંચસો સેકન્ડ આશરે પાંચસો સેકન્ડ છે એ એની અંદર જવાબ આવશે કે સૂર્યના કિરણોને ત્યાંથી પૃથ્વી સુધી પહોંચતા પાંચસો સેકન્ડ લાગે અથવા તો ક્યાંક કોઈ બુકની અંદર મિનિટનો જો એમ કહેવાય કે ચર્ચા કરી હોય તો એવું કહી શકીએ કે આઠ મિનિટ અને વીસ સેકન્ડ બરાબર પાંચસો સેકન્ડ કારણ કે આઠ મિનિટ આઠ છક અડતાલીસ ચારસો ને સેકન્ડ એ અને વીસ સેકન્ડ બીજી એટલે ટોટલ થશે પાંચસો સેકન્ડ આગળ વધીએ ભારતની પ્રખ્યાત અંતરિક્ષ સંશોધન સંસ્થા ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એનું વડું મથક છે એ ક્યાં આવેલું છે તો બધા જ આપણે જાણીએ છીએ ભાઈ કે બેંગ્લોરની અંદર આવેલું છે જેનું નામ બદલીને બેંગ્લુરુ કરી નાખવામાં આવેલું છે અમદાવાદની અંદર પણ એક ઈસરો ઈસરો છે એની શાખા છે જેને આપણે એસ એ સી તરીકે ઓળખીએ છીએ સ્પેસ એપ્લિકેશન સેન્ટર કહીએ છીએ નવી દિલ્હીમાં એનું માત્ર મંત્રાલય છે બાકી એની શાખા નથી ત્યાર પછી શ્રી હરિકોટા જેને આપણે શાર તરીકે ઓળખીએ છીએ શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે અને ડૉક્ટર સતીશ ધવનના માનમાં એને નામ આપેલું છે શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર જ્યાંથી ભારતના બધા સેટેલાઇટ છે એ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે એટલે કે ઉપગ્રહો છે એ ત્યાંથી છોડવામાં આવે છે હમણાં સાત તારીખે એક ઉપગ્રહ છે એ આપણે છોડવાના છીએ પીએસએલવી સી ફોર્ટી નાઇન દ્વારા બરાબર રિસેટ ટુ બી આર ટુ નામનો જે સેટેલાઇટ છે એને આપણે લોન્ચ કરવાના છીએ આગળ વધીએ તો શરીરના સૌથી નાનામાં નાના એકમને શું કહેવામાં આવે છે એકદમ સરળ પ્રશ્નો છે મિત્રો જો આ પ્રશ્નોનો આપણને ખ્યાલ ન હોય તો કદાચ આ ફિલ્ડની અંદર આપણું હોવું એ બેકાર વસ્તુ છે બરાબર બધા જ આપણે જાણીએ છીએ કે ભાઈ સેલ જેને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ અને કોષને આપણે શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહીએ છીએ બરાબર અને શરીરનો એ નાનામાં નાનો ઘટક છે તો એમાં જવાબ આવશે ઓપ્શન એ સેલ એટલે કે કોષ આગળ વધીએ હૃદયના બહારનું લેયર એટલે કે આવરણ નીચેનામાંથી કયું છે સવાલ એવી રીતે પૂછાય કે હૃદયની ફરતે આવેલું આવરણ એ શેનું છે બરાબર તો એની અંદર મિત્રો જવાબ આવશે પેરીકાર્ડિયમ અથવા તો પેરાકાર્ડિયમ મેમ્બ્રેન કે જે હૃદયને બહારથી લાગતા આંચકા સામે રક્ષણ આપે છે હૃદયની જે દિવાલો છે મિત્રો એ રજ સ્નાયુ પેશીની બનેલી છે અને આપણા આખા શરીરની અંદર સ્નાયુ પેશી એ માત્ર ને માત્ર હૃદયની ફરતે જ આવેલી છે અને એ સ્થિતિ સ્થાપક હોય છે જેથી કરીને હૃદય છે એ પોતે સંકોચન વિસ્તરણ સંકોચન વિસ્તરણ થયા કરે છે એટલે આપણા પ્રશ્નોનો જવાબ આવશે મિત્રો પેરા કાર્ડિયમ અથવા તો પેરીકાર્ડિયમ ફેફસાની ફરતે આવેલું છે એને કહેવામાં આવે છે પ્લુરલ મેમ્બ્રેન અને કહેવામાં આવે છે પેરીકાર્ડિયલ મેમ્બ્રેન આગળ વધીએ તો શ્વાસ અંદર લેવાની ક્રિયા છે એને શું કહેવામાં આવે છે બરાબર એને કહેવામાં આવે છે રેસ્પિરેશન એને કહેવામાં આવે છે રેસ્પિરેશન અહીંયા આપણને આપ્યું છે ઇન્સ્પિરેશન જે તો પ્રેરણા છે એની સાથે કંઈ જ લાગતું ઓળખતું નથી પરસ્પિરેશન બરાબર એટલે જે ઉચ્છ્વાસ માટે લાગુ પડે છે તો આપણે અહીંયા પ્રશ્નોનો જવાબ આવશે રેસ્પિરેશન એકદમ સરળ સવાલ છે મિત્રો ખાલી થોડુંક એનું અંગ્રેજી આવડતું હોય તો આપણને એ પ્રશ્નોનો જવાબ આવડી જાય એને વિજ્ઞાન સાથે ખાસ કંઈ લાગતું વળગતું નથી એવું નથી કે વિજ્ઞાન આવડે તો તમને આ પ્રશ્નોનો જવાબ આવડે અહીંયા અંગ્રેજી આવડવો જરૂરી છે એટલે એક સાથે ડબલ પ્રશ્ન પૂછી લીધા આગળ જોઈએ તો દ્રાણેન્દ્રિય ચેતાનું મહત્ત્વનું કાર્ય શું છે દ્રાણેન્દ્રિય દ્રાણ એટલે કે સૂંઘવા માટેનું સુગંધ માટેનું કામ એ પોતે કરે છે એટલે સ્વાભાવિક છે કે નામ પરથી જ આપણને ખબર પડી જાય ધ્રાણેન્દ્રિય તો એ સુગંધ માટેનું કામ કરે છે દ્રષ્ટિ ચેતા છે એ જોવાનું કામ કરે છે અને ત્યાર પછી શ્રવણ ચેતા છે એ શ્રવણ મતલબ કે સાંભળ સાંભળવાનું કામ કરે છે તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ સુગંધ આગળ જોઈએ તો નવજાત શિશુમાં કયા વાયરસના લીધે ડાયરિયા એટલે કે ઝાડા થઈ જાય છે તો એની અંદર જવાબ આવશે મિત્રો રોટા વાયરસ એમાં જવાબ આવશે રોટા વાયરસ એના કારણે નાના બાળકોની અંદર જાડા થઈ જાય અથવા એને રિટ્રો વાયરસ પણ કહેવામાં આવે છે એમેવિક તો એ તો પ્રજીવ છે એટલે વાયરસની અંદર લાગુ નહીં પડે સાલ્મોનેલા તો એ એક પ્રકારના બેક્ટેરિયા છે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા જે ટાઈફોઇડ માટે જવાબદાર છે તો આપણા પ્રશ્નનો જવાબ આવશે રોટા વાયરસ ઓપ્શન બી આગળ વધીએ તો જે દાંતને કોઈ પણ પ્રકારના ઘસારાથી સુરક્ષિત કરે છે એને શું કહેવાય છે આપણે જાણીએ છીએ કે આપણા દાંતની ફરતે એક આવરણ આવેલું હોય છે અને એ આવરણ છે એ ઇનેમલનું આવરણ છે કે જે ઘસારા સામે આપણને રક્ષણ આપે છે તો સ્વાભાવિક છે પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ઇનેમલ બરાબર બાકીના કોઈ ખાસ એની સાથે એવા લાગુ પડતા નથી આગળ જોઈએ સેન્ડ ફ્લાય એટલે કે આ એક પ્રકારની માખી છે એના દ્વારા કયો રોગ ફેલાય છે સેન્ડ ફ્લાય નામની માખી છે એના દ્વારા કાલા અજાર નામનો રોગ છે એ ફેલાતો હોય છે બરાબર તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી મેલેરિયા છે એ આપણે જાણીએ છીએ કે એના ફિલિસ માદા મચ્છર દ્વારા ફેલાય છે ડાયરિયા છે એ ગંદા પાણીથી ફેલાતો રોગ છે એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ આવશે કાલા અજાર ચિકનગુનિયા રોગ કયા મચ્છરની જાત દ્વારા ફેલાય છે ચિકનગુનિયા રોગ કયા મચ્છરની જાત દ્વારા ફેલાય છે એટલે એટલું પાકું છે કે મચ્છર દ્વારા ફેલાય છે બરાબર જોઈએ આપણે ક્યુટેક્સ હકીકતમાં અહીંયા ક્યુલેક્સ લખવું જોઈએ પણ હવે આપણે એવું છે કે પ્રશ્નની અંદર મતલબ પરીક્ષામાં જે પ્રકારે લખેલું છે એ પ્રકારે જ આપણે અહીંયા ઓપ્શન જોઈશું તો ક્યુલેક્સ મચ્છર એ પૂછવું જોઈએ ક્યુલેક્સ મચ્છર હાથી પગો રોગ છે એના માટે જવાબદાર છે ત્યાર પછી એનોફિલિસ મતલબ કે એનાફિલિસ માદા મચ્છર એનાફિલિસ માદા મચ્છર છે એ પોતે મેલેરિયા માટે જવાબદાર છે તો પછી એક જ વધે છે એડિસ એડિસ ઇજિપ્તી મચ્છર જે ડેન્ગ્યુ માટે પણ જવાબદાર છે અને ત્યાર પછી એ ચિકનગુનિયા માટે પણ જવાબદાર છે મનસોની ડેશ જે ખાસ મચ્છરની જાત છે પણ એ એવા કોઈ ખાસ રોગો ફેલાવતું નથી આગળ વધીએ સખત અથવા કઠિન પાણી મતલબ કે હાર્ડ વોટરની અંદર શેણું પ્રમાણ વધારે હોય મતલબ શેના ક્ષારો હોય છે તો અહીંયા જવાબ આવશે કેલ્શિયમ અને મેગ્નેશિયમ અહીંયા પણ જુઓ મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે જે એક્ઝામિનરની એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ત્યાં મેગ્નેશિયમ લખ્યું છે મેગ્નેશિયમ લખ્યું છે પણ આપણે સમજી જવાનું કે અહીંયા છે એ કેલ્શિયમ એના માટે વાત કરી છે અને પ્લસ મેગ્નેશિયમ માટે વાત કરવામાં આવી છે તો એના ક્ષાર હોય તો એને હાર્ડ વોટર એટલે કે સખત પાણી કહેવામાં આવે છે એની અંદર એવું બને કે ફીણ પ્રમાણમાં ઓછા વળતા હોય છે એને સખત પાણી કહેવાય બરાબર તો અહીંયા આ મિત્રો ચર્ચા આપણી પૂરી થાય છે આશા રાખું કે લગભગ બધા જ પ્રશ્નો છે એ તમને આવી રહ્યા છે કારણ કે લગભગ બધા સરળ પ્રશ્નો હતા ખાસ એવા કોઈ અઘરા પ્રશ્નો હતા નહીં ઓકે થેન્ક યુ યુવા કેરિયર એકેડમી ભાવનગરના ડિજિટલ ક્લાસમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે હમણાં લેવાયેલી એક અગિયાર બે હજાર વીસના રોજ ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની એફએસડબલ્યુ બેનોની જે એક્ઝામ હતી એના અંતર્ગત આપણે જે પેપર સોલ્યુશન અત્યારે આપણે કરી રહ્યા છે જેમાં આપણે હેલ્થના પ્રશ્નો જોઈશું તો હેલ્થના પ્રશ્નો આ પ્રમાણે છે પહેલાં તો નીપી એટલે શું નીપીનું ફોર્મ આપો તો સૌથી પ્રથમ બધા જમાં નેશનલ આવશે પછી આયન નેશનલ આયન એટલે આયન આવશે એટલે બે જગ્યાએ આયન આવ્યું એટલે બે જતા રહ્યા પછી હેલ્થ મી અંદર પ્લસ તો બે જગ્યાએ પ્લસ આવ્યું અને છેલ્લે ઇનિશિયેટિવ આવે છે એટલે ઇન્ડિયા જતું રહે જોઈએ તો આપણો આન્સર છે એ ડી આવે નેશનલ આયન પ્લસ ઇનિશિયેટિવ આ રીતે તમે યાદ રાખી શકો છેલ્લો સવાલ છેલ્લો જે જોઈએ છે ઇનિશિયેટિવ એ આપણે ખબર પડે છે કે ની પીનું ફૂલ ફોર્મ આ પ્રમાણે છે હવે આગળનો સવાલ જોઈએ હાલમાં સામાન્ય વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વસ્તીનું ધોરણ કેટલું હોય છે તો આપણે જે આપણા વિડીયો લેક્ચરમાં જોયું એ પ્રમાણે સબ સેન્ટરનું પાંચ હજાર એટલે કે ત્રણથી પાંચ હજાર હોય છે અને એવા પાંચ છ સબ સેન્ટર બને ત્યારે એક પીએસસી બને તો જોઈએ તો દસ હજાર પાંચ હજાર નહીં આવે પાંચથી છ સબ સેન્ટર એક પીએસસીની અંદર હોય તો જવાબ આપણો આવશે ત્રીસ હજાર આ અમુક સમય પહેલાં પચાસ હજાર હતું પરંતુ આરોગ્યની સવલતો વધારેમાં વધારે પૂરી પાડવામાં આવતા હાલ જવાબ ડી આવશે ત્રીસ હજાર હવે આપણે આગળનો સવાલ જોઈએ ક્ષય રોગની સારવાર માં ખાલી જગ્યા આપવામાં આવે છે તો આપને બધાને ખબર છે કે નજર સામે જ ગળાવાની એક સારવાર ક્ષય દ્વારા શરૂ કરવામાં એટલે કે ટીવીમાં શરૂ કરવામાં આવી છે તો એ સારવાર શું તો કે ડોટ્સ ટીવીમાં અવારનવાર આપણે જાહેરાત પણ જોયા જોતા હોઈએ છીએ તો ડોટ્સ એટલે તમને ખબર પડી જશે ડાય ડાયરેક્ટ ઓબ્ઝર્વ થેરાપી ડોટ બીજી જગ્યા બીજા એક ઓપ્શન જોવાની પણ આમાં જરૂર રહેતી નથી બરાબર હવે આગળનો જવાબ જોઈએ સવાલ જોઈએ તો આશા એટલે શું એટલે કે આશાનું ફૂલ ફોર્મ શું છે તો બધી જ જગ્યાએ જો તો એકડ અને છેલ્લે એક્ટિવિટીસ્ટ એટલું સરખું જ છે બરાબર પણ આપણે કામ ક્યાં કરે છે તો કે સોશિયલ તો ત્રણ જગ્યાએ સોશિયલ આવ્યું બરાબર પછી એક્રેડિટેડ ત્રણ જગ્યાએ આવ્યું આમાં ચારે જગ્યાએ આવ્યું એક્ટિવિટીસ હવે હેલ્થ જોવાનું છે આપણે તો હેલ્થ બે જગ્યાએ છે આખો ક્યાં પૂરો થાય એક એક જવાબ યાદ રાખો ને તો તાત્કાલિક એક જવાબ આવી જાય જોયું અહીંયા સ્પેશિયલ જુદું પડે છે અહીંયા હોસ્પિટલ જુદું પડે છે આ ત્રણેય જગ્યાએ હેલ્થ આવ્યું પણ સોશિયલ ત્રણેય જગ્યાએ આવ્યું પણ ક્યાંક ને ક્યાંક રહી જાય જો અહીંયા એફોર્ડેબલ આવ્યું એટલે આ જવાબ નથી અહીંયા હોસ્પિટલ આવ્યું એટલે આ જવાબ નથી અહીંયા સ્પેશિયલ આવ્યું એટલે આ જવાબ નથી અહીંયા સોશિયલ છે હેલ્થ છે એક્ટિવિટીસ છે એટલે ડી જવાબ એમનો સાચો જવાબ છે હવે આગળ જોઈએ તો જન્મથી એક વર્ષ બાળકોનું પંચગુણી એટલે કે પેન્ટાવેલેન્ટ રસીનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલા ડોઝ ધ્યાને રાખશો આપણે આગળના વિડીયોમાં પણ જોયું છે અને અહીંયા આપણા આરોગ્ય અમૃતમના ત્રણસો ને બ્યાસીમાં પેજ ઉપર પણ આ જોવા મળે છે તો જોઈએ તો આ ત્રણ ડોઝ આપવામાં આવે છે ત્રણ ડોઝ ક્યારે ક્યારે આવે છઠ્ઠા અઠવાડિયે દસમા અઠવાડિયે અને ચૌદમા અઠવાડિયે આ ડોઝ આપવામાં આવે છે એટલે એમનો જવાબ થશે બી હવે આપણે આગળનો સવાલ જોઈએ બીસીજીની ની રસી કયા માર્ગ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે આપણા ઇમ્યુનાઇઝેશનના વિડીયોમાં તમે બધા જોયો હોય તો એમાં આપણે સૌથી પ્રથમ જન્મ સમયે રસી જોઈતી ત્યારે આપણે શીખવાડેલું તો સૌ પ્રથમ ઇન્ટ્રાડર્મલ જ આવે ઇન્ટ્રાડર્મલ એટલે ચામડીની તરત જ નીચે એ રસી મૂકવાની હોય છે એટલે જવાબ બીસીજી માટે એ આવશે હવે આગળ જોઈએ ફેફસા કાઢી નાખવામાં આવે તે પરિસ્થિતિને શું કહેવાય છે બરાબર લોબ એટલે થોડોક ભાગ કાઢી નાખવામાં આવે તો એને લોબેક્ટોમી કહેવાય પણ ફેફસા કાઢવાની જરૂર પડે અને એવી પરિસ્થિતિ ઊભી થાય તો તો આપણને ખબર છે ફેફસામાં એટલે ન્યુમોનિયા એવું કહીએ એને લગત ન્યુમેનેક્ટોમી કહેવામાં આવે છે એટલે એમનો જવાબ બી થશે ફેફસા કાઢી નાખવામાં આવે તે પરિસ્થિતિને ન્યુમેનેક્ટોમી કહેવામાં આવે છે હવે આગળનો સવાલ જોઈએ તો નિક્ષય પોષણ યોજના કોના માટે શરૂ કરાય છે નિશ્ચય છે ને એ બે હજાર ને ઓગણીસમાં શરૂ થઈ છે અને એ યોજના ટીબીના દર્દી માટે શરૂ થઈ છે અને એમાં પાંચસો રૂપિયા સહાય આપવામાં આવે છે બે હજાર ઓગણીસમાં હવે આગળ જોઈએ ડે ડ્રીમિંગ દીવા સ્વપ્ન એ કયા પ્રકારનું મેન્ટલ મિકેનિઝમ છે તો આમ જોઈએ તો સબલિમેશન એટલે ઉત્ક્રાંતિ એવું થાય પછી પ્રોજેકશન પ્રોજેકશન આમ નજીકનો શબ્દ ગણાય પણ પ્રોજેકશન એટલે અમુક પિક્ચરોમાં આપણે જોઈએ ને કે હાલની પરિસ્થિતિ જોય ભવિષ્યનું બતાવે એમને પ્રોજેક્શન કહેવાય છે રિપ્રેશન રિપ્રેશન એટલે કોઈના પર દબાણ કરવું અથવા દમન કરવું આવું થાય તો એમનો આ એકે સવાલ દીવા સ્વપ્નની સાથે આવતો નથી એટલે વિડ્રોવલ જવાબ આવે છે ડે ડ્રીમિંગમાં એટલે કે દિવસે દીવા સ્વપ્ન હવે આગળનો સવાલ જોઈએ પ્રેગ્નન્સીના કયા અઠવાડિયા બાદ ગર્ભના હૃદયના ધબકારા એટલે કે એફ એચ એચ ફેટલ હેલ્થ સાઉન્ડ સંભળાય છે સ્ટેથોસ્કોપથી સ્ટેથોસ્કોપ નાખી અને માતાના ગર્ભમાં સંભળાય છે તો આમનો જવાબ છથી આઠ વીક આઠથી દસ વીક કે દસથી બાર વીક કે અઢારથી વીસ વીક તો એમાં અહીંયા તો બે જ મહિના થયા હોય અહીંયા અઢી મહિના થયા હોય અહીંયા ત્રણ મહિના થયા હોય બરાબર પણ ત્રણ મહિનાથી વધારે જાય ત્યારે હાર્ટ સાઉન્ડ સંભળાય છે તો અઢારથી વીસ વીક એટલે કે ડી જવાબ એમનો આવશે હવે આગળ જોઈએ એલ એમ પી એટલે શું એલએમપી એટલે ગુજરાતીમાં જોઈએ ને તો એલ એમ ગુજરાતી શબ્દ થાય છે છેલ્લા માસિકની તારીખો એટલે લાસ્ટ એટલે છેલ્લું મેસ્ટ્રુએશન એટલે માસિક અને પિરિયડ છેલ્લા માસિકનો સમય એટલે લાશ મેસ્યુશન પીડીયડ એનો જવાબ આવે છે એ હવે આગળનો સવાલ જોઈએ તો ઈડી ડી તરતનો જ સવાલ છે તો ઈડી એટલે એક્સ કહેવાય કે સંભવિત સંભવિત ડિલિવરી તારીખ અથવા ડેટ તો એમાં જોઈએ તો એક્સપેક્ટેડ એટલે સંભવિત થાય તો એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ એમનો સાચો જવાબ છે હવે આગળનો સવાલ જોઈએ તો નીચેનામાંથી આઈએફએનું પૂરું નામ કયું છે આયન ફોલિક એસિડ પહેલો જ જવાબ એમાં ઇન્ડિયા ન આવે ઇમ્યુનિટી ન આવે ફેટરેલ ન આવે એટલે આયન ફોલિક એસિડ એ એમનો સાચો જવાબ છે હવે આગળ જોઈએ તો થોરેસિક વર્ટ્રીબ્રા કેટલા હોય છે થોરેસિક એટલે છાતીના ભાગમાં આવેલી જે વર્ટ્રીબ્રા છે એ કેટલી હોય છે તો એમનો જવાબ આવે છે બાર આ થોરેસિક સાત હોય તો કેવી કહેવાય સર્વાઈકલ સર્વાઈકલ અને પાંચ હોય તો લંબર એટલે જવાબ આવશે બાર હવે આગળનો સવાલ જોઈએ તો બે સ્તનપાન વચ્ચે આશરે કેટલો સમય ગાળો રાખવો જાય બાળક છે એમને જે સ્તનપાન કરાવવું હોય ત્યારે કેટલો સમય વચ્ચે રાખવો જોઈએ તો કોમનલી આપણને ખબર છે કે બાળક તરત જ ભૂખ્યું થાય છે કારણ કે એમને સ્તનપાન જ કરાવવાનું હોય છે તો એમનો જવાબ આવે છે એક કલાકથી ચાર કલાકની વચ્ચે તમારે એમને આપી દેવું જોઈએ દર અડધી કલાકે ના અપાય બરાબર હવે આગળ જોઈએ તો ઓર એસ કોમનલી સાદો સવાલ છે કોલ્ટ આવે કારણ કે એસ તમે ચાખો ને તો કેવું આ લાગે ખારાશ પડતું લાગે આમાં બધામાં જુઓ પાછળ ક્યુ આવે ઓરલ રિહાઈડ્રેસન સલ્ટ આમનો સાચો જવાબ છે આગળ જોઈએ તો આશરે કેટલા મહિનાનું બાળકનું વજન તેના જન્મ સમયના વજન કરતાં બમણું થાય છે એમાં જવાબ છ મહિના જ આવે છ મહિનામાં એનું વજન બમણું થઈ જાય છે બાર મહિને પંદર મહિને અને અઢાર મહિને થાય તો એ બાળક કુપોષિત ગણાય એટલે એનો જવાબ છ મહિના આવે હવે આગળ જોઈએ ઉટાટીયું બીજા કયા નામે ઓળખાય છે જેને આપણે મોટી ઉધરસ અથવા હુપિંગ કફ કહીએ છીએ તો એનો જવાબ છે સી મોટી ઉધરસ અથવા હુપિંગ કફ હવે આગળ જોઈએ તો મિઝલ્સ અથવા ઓરી વેક્સિનનો ડોઝ કેટલો હોય છે આપણે ઇમ્યુનાઇઝેશન જે વિડીયો લેક્ચર છે એમાં જોયેલું જ છે જીરો પોઈન્ટ પાંચ એમ એલ એટલે બીજા ઓપ્શન જોવાની પણ જરૂર રહેતી નથી કારણ કે એક પોઈન્ટ પાંચ એમએલ ક્યાંય આવતું નથી એક એમ એલ પણ નથી આવતું બે પોઈન્ટ પાંચ એમ આવે એ રોટા વાયરસમાં આવે છે અને જીરો પોઈન્ટ એક એમ આવે છે એ બીસીજીમાં આવે છે બરાબર એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ પાંચ એમ બરાબર હવે આગળ જોઈએ હેલ્થની કઈ સંસ્થા દ્વારા ક્ષય રોગને વૈશ્વિક કટોકટી ગ્લોબલ ઇમરજન્સી તરીકે જાહેર કરેલ છે તો આપણને ખબર જ છે કે અત્યારે પણ આપણે કોરોના કાળમાં ભણીએ જ છીએ શું આવે છે બધી જગ્યાએ ડબલ્યુ તો જવાબ આવે છે એમનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હેલ્થની જે જે બધા જ પ્રોગ્રામો રિલેટેડ હોય તો એમાં જવાબ આવશે ડબલ્યુ એચ અને એમણે ઓગણીસો ને ત્રાણુંમાં આ જાહેરાત કરી હતી હવે આગળ જોઈએ તો ટેપવોમનો આકાર કેવો હોય છે ટેપ વોમનો આકાર ચપટા રંગનો હોય છે એટલે ટેપ ચપટા ચપટાકૃમી પણ કહેવામાં આવે છે આગળ જોઈએ ચિકનગુનિયા ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે ચિકનગુનિયા થવાનો સમયગાળો કેટલો હોય છે તો એમાં કોમનલી ચિકનગુનિયા એ વાયરસથી થતો રોગ છે એટલે ત્રણ દિવસથી સાત દિવસ એનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે આ પણ આપણી બુકમાં નેવુંમાં પેજ ઉપર ચિકનગુનિયા જે ચેપ્ટર છે એમાં આપેલું છે આગળ જોઈએ નીચેનામાંથી કોણ નર્સિંગના સ્થાપક અથવા ફાઉન્ડર હતા જેની અંદર બધાને ખબર છે મધર તેરેસા ના આવે સિસ્ટર નો આવે સિસ્ટર નેવેદિતા નો આવે તો કોણ આવે ફ્લોરેન્સ નાઇટિંગલ એ એ જવાબ આવશે હવે આગળ જોઈએ તો આઈ એમ આર એટલે શું બરાબર આઈ એમ એટલે ઇન્ફન્ટ મોટાલિટી રેટ એટલે એમનો જવાબ આવશે સાઠનો જવાબ છે એ ઇન્ફન્ટ એક જ જગ્યાએ જુઓ ત્યાં ખબર પડી જાય છે કે બી જવાબ આવશે હવે આગળ જોઈએ ફિમેલ વર્કરનું સીધું સુપરવિઝન નીચેના પૈકી ફિમેલ હેલ્થ વર્કર એટલે પીએસસીની અંદર સબ સેન્ટરમાં કામ કરતા એફએસડબલ્યુ થાય છે એફએસડબલ્યુ ની ઉપર તરત જ મેડિકલ ઓફિસર ના આવે બ્લોક એટલે કે તાલુકા કક્ષા લાગી જાય અને મેલ સુપરવાઇઝર છે એ પણ ફિમેલ ઉપર ના આવે તો કોણ આવશે તો કે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ડી આવશે એટલે એમનો જવાબ થશે ડી હવે આપણે આગળનો સવાલ જોઈએ પ્રાથમિક સારવારના શોધક કોણ હતા તો પ્રાથમિક સારવારના શોધક એટલે ડૉક્ટર મેયર મેઝર શેફર્ડ ફિડ્રિસ એસમાર્સ કે રોબર્ટ વુડ જ્હોન્સન જે આપણી આરોગ્ય અમૃતમની જે બુક છે એમાં ત્રણસો એક્યાસીના પેજ ઉપર આવેલું છે એમાં સી એચ માર્સ આવશે જે આપણો સાચો જવાબ છે હવે આગળ જોઈએ તો પેરેનિયમના ભાગ પર કયા પ્રકારનો પાટો બાંધવાનો હોય છે કોમનલી તરત જ યાદ આવી જાય ટી બેન્ડ એટલે એનો જવાબ ટી બેન્ડ આવે છે હવે રોલર બેન્ડ પ્રાઇવેટ બેન્ડ કે સિમ્પલ બેન્ડ એમાં આવે નહીં એટલે પેરેનિયમમાં ટી બેન્ડ આપવામાં આવે છે હવે આગળનો સવાલ જોઈએ બાળક માટે કાર્ડિયો રેસ્પિરેશન માં સ્ટરનમ પર કેવી રીતે પ્રેશર અપાય છે સ્ટરનમ ઉપર એટલે કે અહીંયાના ભાગમાં અહીંયા જે ભાગ હોય એમને સ્ટર્નમ કહેવામાં આવે છે અહીંયાનું જે હાડકું હોય એમને સ્ટરનમ કહેવામાં આવે છે તો સ્ટરનમ ઉપર બે આંગળી વડે પ્રેશર કરવામાં આવે છે તો બે આંગળી એનો સાચો જવાબ છે એટલે કે બી જવાબ આવશે આગળનો સવાલ જોઈએ કેરોસીન કે પેટ્રોલ પી લીધેલ પેશન્ટને શું આપવામાં આવે છે તો એમના જોઈએ ને તો પેરાફિન લિક્વિડ જ આપવામાં આવે છે અને એ આપણા આરોગ્ય અમૃતમની બુકમાં ત્રણસો ને ત્યાંશી પેજ ઉપર આપેલું છે બરાબર લિક્વિડ પેરાફિન કોઈ પણ એટલે કે કેરોસીન કે પેટ્રોલ કે ડીઝલ કે આવું જ્યારે પીવામાં આવે ત્યારે પેશન્ટને લિક્વિડ પેરાફિન આપવામાં આવે છે પેશાબમાં લોહીની હાજરી હોય તો તેને શું કહેવાય યુરિન એવું તમે તો યાદ આવી જાય હિમેચુરિયા હિમેચુરિયા એનો સાચો જવાબ છે યુરિયા યુરિનમાં યુરિયા એટલે હિમેચુરિયા સી જવાબ એમનો સાચો છે હવે આગળ જોઈએ કયા પ્રકારના દાજવા એટલે કે બન્સમાં દુખાવવાનો અનુભવ થતો નથી પ્રથમ સ્ટેજ હોય તો બહુ દુખાવો થાય સેકન્ડ હોય તો થોડોક ઓલો થાય પણ જ્યારે થર્ડ ડિગ્રીનું થઈ ગયું હોય બન્સ ત્યારે એમાં દુખાવાનો અનુભવ થતો નથી હવે આગળ જોઈએ તોતેરમો સવાલ જોઈએ શોક આપવાની સારવાર વખતે હેડ લો પોઝિશન આપવા માટે પગ તરફનો ભાગ કેટલો ઊંચો રાખવો જરૂરી છે તો એની અંદર આપણો જવાબ છે નવથી બાર ઇંચ એટલે જવાબ આવે છે બી નવથી બાર ઇંચ હવે આપણે આગળનો સવાલ જોઈએ નર્સ ડે નર્સ ડે છે એ બારમી એપ્રિલ બારમી મે ચૌદમી એપ્રિલ કે ચૌદમી મે જોઈએ તો નર્સમાં ડે આવશે બારમી મે એટલે જવાબ આવશે બી હવે આપણે આગળનો સવાલ જોઈએ પેશાબમાં સુગર ટેસ્ટ કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે તો એમાં ડાયરેક્ટ બેનેડિક્ટ સોલ્યુશન જ વપરાય છે એટલે એમનો જવાબ આવશે સી યુવા કેરિયર એકેડમીના આ ડિજિટલ ક્લાસમાં તમે સૌએ હેલ્થ વિભાગ જોયો આ જોયું એના ઉપરથી આપણને એવું લાગે છે કે આપણી જે આરોગ્ય અમૃતમની બુક છે એમાંથી એંશીથી પંચ્યાસી ટકા જે આપણી જ બુકમાંથી પૂછાયેલા સવાલો આવેલા છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉમેશ ધામેલિયા શ્રી યુવા ડિજિટલ ક્લાસ જે એક્ઝામ છે એક્ઝામના પ્રશ્નોના સોલ્યુશન માટે ભેગા થઈએ છીએ મિત્રો એમ નું સોલ્યુશન આપણે ખૂબ સરસ રીતે કરાયું છે સર્વે મિત્રોનો ખૂબ સરસ મજાનો પ્રતિસાદ પણ મળ્યો છે અને તેમની માંગ હતી કે સર રાજકોટ અને ભાવનગરમાં લેવાયેલી તમામ એમપીએચ ડબલ્યુ અને એફએચ ડબલ્યુના તમામ પેપરો છે એ સોલ્યુશન કરાવો તો મિત્રો તમને તમામ પેપરના સોલ્યુશન ટૂંક સમયમાં જ મળી રહેશે બરાબર છે તો આજે હું તમારી સમક્ષ ભાવનગરની જે ફિમેલ હેલ્થ વર્કર છે એ ફિમેલ હેલ્થ વર્કરનો પેપર સેટ બી

પંજાબ કેસરી નું ઉપનામ કોને આપવામાં આવ્યું તો મિત્રો આવા પ્રશ્ન છે એ ક્લાસ થ્રી ની પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે બરાબર ઘણી વખત ક્લાસમાં હું વિદ્યાર્થીઓને કહું છું કે તમે આવા ઉપનામ છે યાદ રાખો કારણ કે આ રોકડા માર્ક મળે છે મિત્રો પંજાબ કેસરી એટલે લાલ બાલ પાલ ત્રિપુટી એક એટલે લાલા લજપતરાય જેને કહીએ છીએ એ લાલા લજપતરાય ને પંજાબ કેસરી છે કહેવામાં આવ્યા હતા બરાબર છે એટલે સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન છે કે પંજાબ કેસરી નું કોને આપવામાં આવ્યું હતું લાલા લજપતરાય ને આપવામાં આવ્યું છે બીજા ઓપ્શન આપણે કંઈ સમજવાની પણ આમાં જરૂર લાગતી નથી બરાબર છે ત્યાર પછી આપણે જોઈએ

આ ફ્રાન્સિસ બૂચરે ભારતને પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ સંપૂર્ણ રીતે સેના છે એની સોંપણી કરી અને ભારત દેશના સૌપ્રથમ પ્રથમ સેનાધિપતિ તરીકે કોને નિમવામાં આવ્યા હતા તો કે મિત્રો કે એમ કરી અપ્પા જેમને ફિલ્ડ માર્શલનું બિરુદ પણ મળેલું છે એવા કે એમ કરી અપ્પા છે એ ભારત દેશના સૌપ્રથમ

પોતાના પ્રાણો છે એની આહુતિ આપી છે ભારત માટે શહીદી વોરી છે એવા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ઈસવીસન જે ભારત અને યુદ્ધ યુદ્ધ થયું આ બાદ શહીદ થયેલા સૈનિકો માટે ઇન્દિરા ગાંધી દ્વારા દિલ્હી ખાતે રાજપથ ઉપર શું બનાવવામાં આવેલું છે તો કે અમર જવાન જ્યોત છે એવું શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે જ્યાં ઓગણીસો એકોતેર થી આ જ દિન સુધી અવિરતપણે જે અગ્નિ છે એ તમને જોવા મળશે બરાબર છે પ્રગટેલી જોવા મળશે જવાન જ્યોત છે એ જોવા મળશે આ અમર જવાન જ્યોતે સેનાના વડા જાય છે અને ત્યાં શ્રદ્ધાંજલિ આપી એના દિવસની ઉજવણી કરે છે આ દિવસે ભારતના જુદા જુદા ક્ષેત્રમાં સેના દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવે છે એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ આપણો સાચો જવાબ આવશે પંદરમી જાન્યુઆરી ઓગણીસો ને થી આર્મી દિવસની ઉજવણી છે કરવામાં આવે છે

એશિયન એશિયન સાઉથ ફોર શન આ સાર્કનું પૂરું નામ છે પરીક્ષામાં ઘણી વખત શાર્કનું પૂરું નામ પણ પૂછાઈ ગયેલું છે બરાબર તો મિત્રો જ્યારે સાર્ક ની સ્થાપના થઈ ત્યારે ક્યાં હતું વડું મથક ઢાકા ખાતે હતું બરાબર છે ઢાકા ખાતે એટલે ઘણી વખત આવા પ્રશ્નોમાં કન્ફ્યુઝન થાય અહીંયા ઢાકા પણ આપેલું છે અને કાઠમંડુ પણ આપેલું છે પણ સાચો જવાબ આવશે કાઠમંડુ શું કામ ઓગણીસો ને સત્યાસી માં એનું વડુ મથક છે એ નેપાળની રાજધાની કાઠમંડુ ખાતે લઈ આવવામાં આવી છે એટલા માટે આપણો સાચો જવાબ થશે કાઠમંડુ બરાબર છે કાઠમંડુ ખાતે આ સાર્કનું વડુ મથક આવેલું છે જુદા જુદા દેશમાં જે સભ્ય દેશો છે આઠ એ જુદા જુદા દેશમાં પણ એમની પેટા કચેરીઓ આવેલી છે બરાબર જેવી રીતે ગુજરાતમાં પણ ગાંધીનગર ખાતે સાર્કની કઈ કચેરી આવેલી છે તો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી છે એ ગાંધીનગર ખાતે કાર્યરત છે એટલે કે ડિઝાસ્ટર સાર્કનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર નવી દિલ્હી ખાતે તો કે સાર્કનું ડોક્યુમેન્ટેશન સેન્ટર છે એ નવી દિલ્હી ખાતે આવેલું છે એવી રીતે જુદા જુદા સભ્ય રાષ્ટ્ર છે ત્યાં આવી પેટા કચેરીઓ આવેલી જોવા મળે છે સ્વતંત્ર અને બી કે મુખર્જી મિત્રો સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે પરંતુ આપણે જે ઓપ્શન આપેલા છે એ ચારે ચાર ઓપ્શન જોઈએ તો આપણે કંઈક ને કંઈક વાંચમાં વાંચવામાં આવેલા છે કારણ કે અહીંયા ચાર વ્યક્તિઓ દેખાય છે એક બે ત્રણ અને ચાર નંબરના ઉતરતા ક્રમમાં આપણને જોવા મળશે ચાર નંબરના એક થી ચાર નંબરના શું છે તો કે ભાઈ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ રહી ચૂકેલા છે બરાબર છે પણ આપણે કોને જોવાના છે હરિલાલ જે કિશનદાસ કાણિયા એટલે કે એચ જે કાણિયા જેનું પૂરું નામ છે હરિલાલ જે કિશનદાસ કાણિયા એ ભારત દેશના સૌપ્રથમ શું હતા તો કે ન્યાયમૂર્તિ હતા બરાબર તો પહેલા નંબરે કોણ આવશે એચ જે કાણિયા બીજા નંબરે જોઈએ તો એમ પતંજલિ શાસ્ત્ર આવશે ત્રીજા નંબરે જોઈએ તો મહેરચંદ મહાજન આવશે અને મુખર્જી આવી ચૂકેલા છે હરિલાલ જે કિશનદાસ કાણિયા તરીકે ઓળખીએ છીએ આધુનિક ઓલમ્પિકના પિતામાં કોને ગણવામાં આવે છે બરાબર છે અહીંયા તમને આપેલા છે ઓપ્શન પીહદ ક્યુબર્ટિન રોબર્ટ ડોલર

ઓલિમ્પિક સમિતિની સ્થાપના ક્યારે થઈ હતી તો કે અઢારસો ને ચોરાણું માં થઈ હતી વિન્ટર ઓલિમ્પિક ક્યારે શરૂ થઈ તો કે ઓગણીસો ચોવીસ માં વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી બરાબર તો આપણો સાચો જવાબ આવશે પિહદ ક્યુબર્ટિન એટલે કે બેરન પેરેડી ક્યુબર્ટિન છે એવો આધુનિક ઓલિમ્પિકના પિતા કહેવામાં આવે છે ક્યાં આવેલું છે 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 મિત્રો અહીંયા ચાર દેશો આવેલા યુરોપિયન કન્ટ્રી છે સ્કોટલેન્ડ ઇંગ્લેન્ડ અને ગ્રીનલેન્ડ બરાબર છે બીકે મુખર્જીની હવે અધર ઓપ્શન છે પરંતુ અહીંયા સ્કોટલેન્ડ છે એ સ્કોટલેન્ડ શું છે તો કે સ્કોટલેન્ડની રાજધાની તરીકે એડિન બ્રોને ગણવામાં આવે છે અહીંયા તમને સરસ મજાનો ફોટો દેખાય છે એડિન બ્રોનો બરાબર છે એડિન બ્રો છે એ સ્કોટલેન્ડની રાજધાની છે

સરોજીની નાયડુમાં તમારે બે થી ત્રણ બાબતો યાદ રાખો એટલે આવી ગયું એક તો છે મહાત્મા ગાંધી રવિન્દ્રના ટાગોર ભારત કોકિલા અને ચોથું નાઇટ એંગલ ઓફ ઇન્ડિયાનું બિરુદ એમને આપ્યું હતું કારણ કે બહુ સારા એવા કવિયત્રી હતા સારા એવા ગાયક હતા એટલા માટે એમને નાઇટ એંગલ ઓફ ઇન્ડિયાનું બિરુદ આપ્યું હતું હિડંબા દેવીનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે મિત્રો ઈસવીસન પંદરસો ને ત્રેપનમાં મહારાજા બહાદુરી સિંઘ એમના દ્વારા પંદરસો ને ત્રેપનમાં કોણે તો કે મહારાજા બહાદુર સિંહ આ મહારાજા બહાદુર સિંહ દ્વારા એક સરસ મજાના મંદિરની સ્થાપના કરવામાં આવી કઈ જગ્યાએ મનાલી ખાતે મનાલી ખાતે એમને તમને અહીંયા જે ફોટામાં દેખાય છે એ તમને કદાચ એવું થશે કે આ તો સાહેબ બૌદ્ધ ધર્મનું સ્થાપત્ય લાગે છે જેને આપણે પેગોડા કહીએ છીએ શું કહીએ છીએ પેગોડા તો હા મિત્રો પેગોડા શૈલીમાં જ અહીંયા ભીમના પત્ની જે છે હિડંબા દેવીએ હિડંબા દેવીનું મંદિરનું નિર્માણ છે એ કરવામાં આવેલું છે એટલે કે પ્રખ્યાત હિડંબા દેવીનું મંદિર છે એ ક્યાં આવેલું છે તો કે મનાલી ખાતે આવેલું છે એનું નિર્માણ કોણે કર્યું હતું પંદરસો ને ત્રેપન માં મહારાજા બહાદુરસિંહ દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને બૌદ્ધ ધર્મના પેગોળા સ્થાપત્યમાં મંદિરનું નિર્માણ છે થયું છે બરાબર છે ત્યાર પછી જોવા મળે છે યુએસએ ના પ્રથમ પ્રેસિડેન્ટ કોણ હતા મિત્રો હાલના તબક્કામાં જ મતદાન થઈ ગયેલું છે યુએસના નવા પ્રેસિડેન્ટની નિમણૂંક માટેનું બરાબર છે હાલના તબક્કામાં આજે જેની મતગણતરી પણ શરૂ છે મિત્રો રસાકસીની રમત છે એ ચાલી રહી છે એક બાજુ બિડેન જોવા મળે છે તો એક બાજુ તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ છે ડોનાલ્ડ જે ટ્રમ્પ એ જોવા મળે છે બરાબર પરંતુ બિડેન કદાચ બાજી મારી જાય એવા લાગે છે અને બિડેન કેટલામાં પ્રમુખ બનશે પિસ્તાલી માં પ્રમુખ બનશે આજ સુધીમાં ચુમ્માલીસ રાષ્ટ્રપ્રમુખો છે એ અમેરિકાને મળી ચૂક્યા છે ત્રીસ એપ્રિલ સત્તરસો નેવ્યાસી માં સૌ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિએ પોતાને શપથ લીધા હતા અને એ વ્યક્તિ કોણ હતા તો મિત્રો જ્યોર્જ વોશિંગ્ટન હતા અહીંયા ચાર ઓપ્શન છે અબ્રાહમ લિંકન જ્યોર્જ વોશિંગ્ટન બેન્જામિન ફ્રેન્કલિન અને એલેક્ઝાન્ડર હેમિલ્ટન પરંતુ અહીંયા તમને ફિફ્ટી ફિફ્ટીનો ઓપ્શન મળશે કારણ કે બેન્જમિન ફ્રેન્કલિન અને એલેક્ઝાન્ડર હેમિલ્ટન છે ક્યારેય યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ પદ ઉપર આવ્યા નથી તો બે વ્યક્તિ બન્યા અબ્રાહમ અબ્રાહમ લિંકન જેને આપણે ઓળખીએ છીએ હજારો મોટિવેશનલ વાતો છે એમના નામે તમને મોટિવેટરો કરતા જોવા મળે છે એવા અબ્રાહમ લિંકન છે તેઓ પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રહી ચૂકેલા છે અને જ્યોર્જ વોશિંગ્ટન છે એ ના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ છે રહેલા જોવા મળે છે મિત્રો અહીંયા જે જનરલ નોલેજના સામાન્ય જ્ઞાનના પ્રશ્ન હતા કરંટને લગતા પ્રશ્ન હતા એનું સરસ મજાનું સોલ્યુશન છે પૂર્ણ થાય છે હું આશા રાખું છું કે દરેક મિત્રોને પોતાના આપેલા પેપર માટે પોતાના જવાબો માટે આ માહિતી છે એ ખૂબ જ કામ લાગશે બરાબર છે અસ્તુ આભાર જય હિન્દ હેલો ફ્રેન્ડ શ્રી યુવા કરિયર એકેડેમી ભાવનગરના યુવા ડિજિટલ ક્લાસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું અશ્વિન દવે હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગયા વખતે થોડાક સમય પહેલાં એટલે કે એક અગિયાર બે હજાર ને વીસના રોજ ભાવનગર એમપીએસ ડબલ્યુ એફએસ એક્ઝામ લેવાની અને રાજકોટની પણ એમપીએસ ડબલ્યુ અને એફએસ ડબલ્યુની એક્ઝામ જે છે એ લેવી લેવાઈ ગઈ છે ભાવનગરનું એમપીએસ ડબલ્યુનું પેપર સોલ્યુશન યુવા કરેયર એકેડમીની યુટ્યુબ ચેનલ શ્રી યુવા કરેયર એકેડેમી ઉપર થોડાક સમય પહેલાં મુકાઈ ગયું છે તો હજી આપ વિદ્યાર્થીઓએ પેપર સોલ્યુશન ન જોયું હોય તો ખૂબ જ ઝડપથી અમારી યુટ્યુબ ચેનલ શ્રી યુવા કરેર એકેડેમી સબસ્ક્રાઈબ કરી અને તમે જોઈ શકો છો આજે મિત્રો આપણે જે પેપર સોલ્યુશન જોવાનું છે એ છે ભાવનગર એફએસ ડબલ્યુનું પેપર સોલ્યુશન તો મિત્રો પેપર સોલ્યુશનની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જોઈએ કે ભાઈ ભારત ખાતે સૌથી ઊંચું પર્વત શિખર ક્યુ છે ઓપ્શન એ નંદાદેવી બી કાંચનજંગા સી એવરેસ્ટ કે ડી ગુરુ શિખર તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કાંચનજંગા આપણે એક્ઝામમાં બેઠા હોય ને આ પ્રશ્ન પૂછાણો હોય એટલે હું માનું છ્યાં સુધી પચાસ ટકા કરતા વિદ્યાર્થીઓએ શું ટીક કર્યું છે એવરેસ્ટ કારણ કે એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે તો આપણને એમ થાય કે ભાઈ આનો જવાબ એવરેસ્ટ આવતો છે પરંતુ મિત્રો આનો જવાબ એવરેસ્ટ આવતો નથી શા માટે તો આપણે સમજીએ કે ભાઈ જે નંદાદેવી શિખર છે એની ઊંચાઈ છે સાત હજાર આઠસો અને સોળ મીટર મિત્રો જે કાંચનજંગા શિખર છે એની ઊંચાઈ છે પંચ્યાસી પંચાણું મીટર એવરેસ્ટની ઊંચાઈ તો તમને બધાને ખ્યાલ જ છે આઠ હજાર આઠસો અને અડતાલીસ મીટર અને મિત્રો ગુરુ શિખર જે છે એની ઊંચાઈ છે સત્તરસો અને બાવીસ મીટર તો મિત્રો તમને એમ થાય કે ભાઈ ભારત ખાતે સૌથી ઊંચું પર્વત શિખર ક્યુ છે તો આપણને એમ થાય કે એવરેસ્ટ આવે કારણ કે એની ઊંચાઈ કાંચનજંગા કરતાં વધારે છે કાંચનજંગાની ઊંચાઈ છે આઠ હજાર પંચાણું મીટર જ્યારે એવરેસ્ટની ઊંચાઈ છે આઠ હજાર આઠસો ને અડતાલીસ મીટર પરંતુ મિત્રો એવરેસ્ટ જે છે એ ક્યાં આવેલું છે તો કે એ આવેલું છે ભારત અને નેપાળની સરહદ ઉપર અને પ્રશ્ન શું છે કે ભારત ખાતે આવેલું ભારત ખાતે આવેલું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે મિત્રો માઉન્ટ એવરેસ્ટ ભારત નેપાળની સરહદ ઉપર આવેલું છે પ્લસ એનો વધુ ભાગ જે છે એ કયા દેશમાં આવેલો છે નેપાળમાં એટલે માઉન્ટ એવરેસ્ટ સંપૂર્ણપણે ભારતની અંદર આવેલું નથી એટલા માટે આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે કયો કાંચન ઊંચાઈ છે કેટલી આઠ હજાર પાંચસો ને પંચાણું મીટર ઓકે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ લુસાકા કોની રાજધાની છે એટલે કે લુસાકા કયા દેશની રાજધાની છે ઓપ્શન એ સુદાન ઓપ્શન બી ઘાના ઓપ્શન સી ઝાંબિયા કે ઓપ્શન ડી ઝિમ્બાબ્વે મિત્રો આ પ્રશ્નો સાચો જવાબ છે જાંબિયા કારણ કે લુસાકા જે છે એ કયા દેશની રાજધાની છે જાંબિયાની છે જો મિત્રો સુદાન દેશ જે છે એની રાજધાની છે ખારતુમ ઘાના જે છે એની રાજધાની છે અકરા ઝાબિયા જે છે એની રાજધાની છે લુકાસા અને ઝિમ્બાબ્વે જે છે એની રાજધાની છે હરારે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે કહ્યો ઝાંબિયા લુકાસા ઝાંબિયા દેશની શું છે તો કે રાજધાની છે ઓકે પછીનો પ્રશ્ન ટાઈગ્રીસ નદીના કાંઠે ક્યુ શહેર વસેલું છે ઓપ્શન એ બગદાદ ઓપ્શન બી કુવેત ઓપ્શન સી અલ એન અને ઓપ્શન ડી શાહજા તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બગદાદ બગદાદ શહેર જે છે એ ટાઈગ્રીસ નદીના કિનારે વસેલું છે અને બગદાદ જે બગદાદ જે છે એ કયા દેશની રાજધાની છે તો કે મિત્રો બગદાદ જે છે એ ઈરાન દેશની રાજધાની છે અને બગદાદ ટાઈગ્રીસ નદીના કિનારે વસેલું શહેર છે નેક્સ્ટ તો કે એમેઝોન નદી ક્યાં આવેલી છે મિત્રો પ્રશ્ન જે છે એ ખંડની દ્રષ્ટિએ પૂછેલો છે કે ભાઈ એમેઝોન નદી ક્યાં આવેલી છે દેશની દ્રષ્ટિએ પૂછાણો નથી કે એ દક્ષિણ અમેરિકા બી ઉત્તર અમેરિકા સી આફ્રિકા અને ડી રશિયા તો મિત્રો એમેઝોન નદી જે છે એ આવેલી છે ક્યાં તો કે દક્ષિણ અમેરિકા ખંડમાં એમેઝોન નદી દક્ષિણ અમેરિકાની અંદર આવેલી છે મિત્રો દક્ષિણ અમેરિકા ખંડની સૌથી મોટી અને સૌથી લાંબી જો કોઈ નદી હોય તો એ નદી કઈ છે એ છે એમેઝોન નદી એમેઝોન નદી દક્ષિણ અમેરિકા ખંડની સૌથી મોટામાં મોટી અને સૌથી લાંબામાં લાંબી નદી છે અને એમેઝોન નદી જે છે એ મિત્રો છ હજાર બસો અને નેવું કિલોમીટરની શું ધરાવે છે તો કે લંબાઈ ધરાવે છે એમેઝોન નદીની કુલ લંબાઈ છે છ હજાર બસો અને નેવું કિલોમીટર અને મિત્રો એ કુલ સિત્તેર લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર જે છે એ રોકે છે મિત્રો ભારતની જે સૌથી મોટામાં મોટી નદી છે એ ભારતની મોટામાં મોટી નદી છે ગંગા નદી તો મિત્રો ગંગા નદી જે છે એ કુલ ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર રોકે છે અને મિત્રો એમેઝોન નદી સિત્તેર લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર જે છે એ રોકે છે અને મિત્રો એમેઝોન નદી દક્ષિણ અમેરિકા ખંડની તો સૌથી લાંબામાં લાંબી અને મોટામાં મોટી નદી છે તે પરંતુ એમેઝોન નદી જે છે એ મિત્રો વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી નદી છે એમેઝોન નદી વિશ્વની બીજા નંબરની સૌથી લાંબામાં લાંબી નદી છે તો કે ભાઈ પહેલા નંબરની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે તો મિત્રો પહેલા નંબરની સૌથી લાંબામાં લાંબી નદી છે કઈ તો કે નાઇલ નદી અને મિત્રો નાઇલ નદી જે છે એ ક્યાં આવેલી છે તો નાઇલ નદી જે છે એ આફ્રિકા ખંડમાં આવેલી છે અને મિત્રો છ હજાર છસો અને નેવું કિલોમીટરની લંબાઈ જે છે એ નાઇલ નદી ધરાવે છે તો મિત્રો વિશ્વની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે તો કે નાઇલ પરંતુ વિશ્વની સૌથી મોટામાં મોટી નદી જો કોઈ એક્ઝામમાં પૂછાય તો મિત્રો લાંબામાં લાંબી નદી નાઇલ આવશે પરંતુ મોટામાં મોટી નદી આવશે કઈ એમેઝોન એમેઝોન વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી નદી છે અને વિશ્વની સૌથી મોટામાં મોટી શું છે તો કે નદી છે એટલે કે નાઇલ નદીની લંબાઈ વધારે છે એમેઝોન કરતાં પરંતુ એમેઝોન નદીના પાણીનો જે સ્ત્રાવ છે એ નાઇલ નદી કરતાં કેવો છે તો કે વધારે જોવા મળે છે ઓકે નેક્સ્ટ ઓકેશ્ન જોઈએ રેડ ક્લિફ લાઇન એ કયા બે દેશ વચ્ચેની બોર્ડર છે રેડ ક્લીફ લાઇન એ કયા બે દેશ વચ્ચેની બોર્ડર છે એ ભારત અને પાકિસ્તાન બી ભારત અને ચીન સી ભારત અને બાંગ્લાદેશ કે ડી ભારત અને નેપાળ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભારત અને પાકિસ્તાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રેડ ક્લીફ લાઇન આવેલી છે જે બે દેશ વચ્ચેની સરહદ છે મિત્રો ભારત અને ચીન વચ્ચે જે સરહદ આવેલી છે એને કહેવામાં આવે છે લાઇન અને આ મેક મોહન જે છે ભારત ચીન વચ્ચેની સરહદ મિત્રો એ બનાવવામાં આવી ઓગણીસો ચૌદ ની અંદર અંગ્રેજ અધિકારી હતો નામ હતું હેનરી મેકમોહન અને હેનરી મેકમોહન નામના અંગ્રેજ અધિકારીએ ભારત અને ચીન વચ્ચે ઓગણીસો ચૌદમાં સરહદ બનાવી હેનરી મેકમોહનના નામ પરથી આ સરહદને નામ આપવામાં આવ્યું મેકમોહન લાઇન અને મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચેની જે સરહદ છે રેડ ક્લિફ લાઇન એ ક્યારે બનાવવામાં આવી તો કે એ બનાવવામાં આવી ઓગણીસો ને સુડતાલીસમાં જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ભારત અને પાકિસ્તાન ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદ થયા ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રેડ ક્લીફ લાઇન નામની સરહદ જે છે એ બનાવવામાં આવી મિત્રો પાકિસ્તાન ભારતના ચાર રાજ્યો સાથે સરહદ ધરાવે છે કયા ચાર રાજ્યો છે તો કે એક છે જમ્મુ અને કાશ્મીર બીજું રાજ્ય છે પંજાબ ત્રીજું રાજ્ય છે રાજસ્થાન અને મિત્રો ચોથું રાજ્ય છે ગુજરાત તો જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાત આ ચારેય રાજ્યોની ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ જે છે એ મિત્રો રેડ ક્લીફ લાઇન તરીકે ઓળખવામાં આવે છે પરંતુ મિત્રો રાજ્ય પ્રમાણે આ સરહદના નામ કેવા છે તો કે અલગ અલગ છે જો પ્રશ્ન એમ આવે હવે પછીની કોઈ એક્ઝામમાં કે ભાઈ જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાન વચ્ચે કઈ સરહદ આવેલી છે તો મિત્રો જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાન વચ્ચે આવેલી છે એલ ઓસી જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાન વચ્ચેની સરહદ એલ ઓસી લાઇન ઓફ કંટ્રોલ તરીકે એને ઓળખવામાં આવે છે ભારત એટલે કે પંજાબ અને પાકિસ્તાન વચ્ચે કઈ સરહદ આવેલી છે તો મિત્રો પંજાબ અને પાકિસ્તાન વચ્ચે જે સરહદ છે એને વાઘા બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે રાજસ્થાન અને પાકિસ્તાન વચ્ચે કોઈ પ્રકારની સરહદ નથી કારણ કે રાજસ્થાનની અંદર મિત્રો આવેલું છે થરનું રણ અને થરનું રણ જેટલું ભારતમાં ફેલાયેલું છે એની કરતાં વધારે હિસ્સો એનો ક્યાં જોવા મળે છે તો કે પાકિસ્તાનમાં રણ પ્રદેશ હોવાને કારણે કોઈ ઓફિશિયલી સરહદ રાજસ્થાન અને પાકિસ્તાન વચ્ચે જોવા મળતી નથી અને ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે કઈ સરહદ આવેલી છે તો મિત્રો એ છે ચોવીસ ડિગ્રી પેરેલ લાઈન તો ભારત પાકિસ્તાન વચ્ચે જે સરહદ છે એ મિત્રો રેડ ક્લિફ લાઇન તરીકે ઓળખાય છે પરંતુ જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાન વચ્ચે એલઓસી લાઇન ઓફ કંટ્રોલ પંજાબ અને પાકિસ્તાન વચ્ચેની સરહદ વાઘા બોર્ડર રાજસ્થાન અને પાકિસ્તાન વચ્ચે થરનું રણ આવેલું હોવાથી કોઈ ઓથેન્ટિક સરહદ જોવા મળતી નથી પાકિસ્તાન અને ગુજરાત વચ્ચેની સરહદ છે ચોવીસ ડિગ્રી પેરેલ લાઇન તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભારત પાકિસ્તાન ઓકે નેક્સ્ટ જોઈએ જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલી છે રાજ્યની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછો છે તો મિત્રો આનો જવાબ આવશે જમ્મુ અને કાશ્મીર હવે એ આપણો કેન્દ્રશાસિત પ્રદેશ છે પરંતુ એક્ઝામની અંદર આવી કોન્ટ્રોવર્સી વાળા પ્રશ્ન સરકાર ઘણી વાર પૂછતી હોય એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પ્રશ્ન પૂછાય તો પણ આપણે જમ્મુ કાશ્મીર જ માન્ય રાખવું પડશે અને રાજ્ય તરીકે પ્રશ્ન પૂછાય તો પણ એનો જવાબ આવશે જમ્મુ અને કાશ્મીર મિત્રો જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલી છે જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર આવેલી જોવા મળે છે અને મિત્રો આ જવાહર ટનલ જે છે એનું નિર્માણ ઓગણીસો ચોપન થી લઈ છપ્પન થી શું છે તો કે કાર્યરત છે જવાહર ટનલ નું નિર્માણ ઓગણીસો ચોપન થી ઓગણીસો છપ્પન વચ્ચે કરવામાં આવ્યું ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામ પરથી આ ટનલને જવાહર ટનલ એવું નામ આપવામાં આવ્યું છે અને આ ટનલ બાવીસ ડિસેમ્બર ઓગણીસો ને છપ્પનથી કાર્યરત છે મિત્રો આ ટનલની લંબાઈ જે છે એ કેટલી જોવા મળે છે તો કે ટનલની લંબાઈ બે પોઈન્ટ પંચ્યાસી કિલોમીટરની જોવા મળે છે અને આ ટનલ કયા ઘાટ ઉપર આવેલી છે તો મિત્રો આ ટનલ જે છે એ બરનીહાલ ઘાટ આ ટનલ બરનીહાલ ઘાટ પાસે આવેલી હોવાથી એ ઘાટ પરથી પસાર થતી હોવાથી જવાહર ટનલને બીજા કયા નામે બરનીહાલ ટનલ તરીકે પણ ઓળખવામાં આવેલી છે ક્યાં ઘાટ ઉપર આવેલી છે તો કે બરનીહાલ ઘાટ ઉપર આવેલી છે એટલા માટે જવાહર ટનલને બરનીહાલ ટનલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો બી આર ઓ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બોર્ડર રોડ ઓર્ગનાઇઝેશન દ્વારા આ ટનલનું સંપૂર્ણ નિર્માણ જે છે એ કરવામાં આવી છે અને મિત્રો આ ટનલ જે છે એ શ્રીનગર અને જમ્મુને એકબીજા સાથે શું કરે છે તો કે જોડે છે જમ્મુ કાશ્મીર રાજ્યની રાજધાની હતી શ્રીનગર અને જમ્મુ તો આ શ્રીનગર અને જમ્મુ જે છે એને જવાહર ટનલ જે છે એકબીજા સાથે જોડે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો નાસિક કઈ નદીના કાંઠે વસેલું છે નાસિક કઈ નદીના કાંઠે વસેલું છે એ યમુના બી મહા સી ગોદાવરી ડી ક્ષિપ્રા તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ગોદાવરી નાસિક શહેર જે છે એ મિત્રો ગોદાવરી નદીના કિનારે વસેલું જોવા મળે છે યમુના નદીના કિનારે વસેલું નથી તો કે ભાઈ યમુના નદીના કિનારે કયા શહેરો વસેલા છે તો મિત્રો યમુના નદીના કિનારે દિલ્હી આગ્રા અલ્હાબાદ અને ઈટાવા જેવા મહત્વના શહેરો યમુના નદીના કિનારે વસેલા છે મહાનદીના કિનારે કયું શહેર વસેલું છે તો કે મહાનદીના કિનારે કટક શહેર વસેલું છે ગોદાવરી નદીના કિનારે કયા શહેરો વસેલા છે તો કે મિત્રો ગોદાવરી કિનારે નદીના કિનારે નાસિક છે એ સિવાય તો કે ત્રંબકેશ્વર છે જે બાર જ્યોતિર્લિંગ પૈકીનો એક છે ત્રંબકેશ્વર એ પણ નાસિક નદીના ગોદાવરી નદીના કિનારે વસેલું જોવા મળે છે અને મિત્રો ક્ષિપ્રા નદીના કિનારે ક્યુ શહેર વસેલું જોવા મળે છે તો કે ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન જે છે એ વસેલું જોવા મળે છે ઓકે તો યમુનાના કિનારે દિલ્હી આગ્રા અલ્હાબાદ અને ઈટાવા મહાનદીના કિનારે એકમાત્ર શહેર કટક ગોદાવરી નદીના કિનારે નાસિક અને ત્રંબકેશ્વર જ્યારે ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન વસેલું જોવા મળે છે ઓકે કુદરતી રબરનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે મિત્રો એ તમિલનાડુ બી કર્ણાટક સી કેરાલા કે ડી આંધ્રપ્રદેશ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે કેરાલા કુદરતી રબ્બરનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ કેરાલા રાજ્યની અંદર થાય છે ફેક્ચ્યુઅલ ડેટા છે વધારે કાંઈ એમાં સમજવાનું છે નહીં કુદરતી રબરનું સૌથી વધારે ઉત્પાદન કેરળ રાજ્યમાં થાય છે ફેક્ચ્યુઅલ ડેટા છે મિત્રો માત્ર યાદ જ રાખવાનો છે નીચેનામાંથી કયા ઉદ્યોગને ટીટા ઘર સાથે જોડી શકાય એ સોનું બી કાગળ સી તાંબુ

છાપાની અંદર ન્યૂઝપેપરની અંદર જે કાગળ વાપરવામાં આવે છે એ અખબારી કાગળ બનાવવાનું કારખાનું આવેલું છે જ્યારે મિત્રો હોશંગાબાદમાં નોટ છાપવાનો કાગળ જે છે એનું કારખાનું આવેલું જોવા મળે છે નોટ છાપવા માટેના કાગળનું કારખાનું હોશંગાબાદમાં જ્યારે અખબારી ન્યૂઝપેપર છાપા માટેનો કાગળ છાપવાનું કારખાનું નેપાનગરમાં આવેલું છે અને મિત્રો યાદ રાખવાનું છે ભારતમાં કાગળ બનાવવાનું સૌપ્રથમ કારખાનું અઢારસો ને અંદર બનાવવામાં આવ્યું હતું નેક્સ્ટ મિત્રો જોઈએ વિક્ટોરિયા ધોધ ફોલ્સ ક્યાં આવેલો છે એ બ્રિટન બી ઓસ્ટ્રેલિયા સી ઝાંબિયા ડી કેન્યા મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી ઝાંબિયા વિક્ટોરિયા ધોધ એ ઝાંબિયા દેશની અંદર આવેલો જોવા મળે છે મિત્રો ઝાંબિયા દેશમાં એક નદી આવેલી છે ઝાંબેઝી નદી

નદી ઉપર વિક્ટોરિયા ધોધ ધોધ આવેલો જોવા મળે છે છે અને મિત્રો વિક્ટોરિયા જે એ વિશ્વના મોટામાં મોટા ધોધમાંનો શું છે તો કે એક ધોધ એને માનવામાં આવે છે ભારતમાં ભોપાલ ગેસ દુર્ઘટના કઈ સાલમાં થઈ હતી મિત્રો ઓપ્શનમાં થોડીક શું હતી તો કે ભૂલ કારણ કે બી ઉપર પણ ઓગણીસો ચોર્યાસી છે અને ડી ઉપર પણ ઓગણીસો ચોર્યાસી છે મિત્રો ભોપાલ ગેસ દુર્ઘટના જે છે એ ઓગણીસો ચોર્યાસી ની અંદર થઈ હતી જે મિત્રોએ બી ટીક કરેલું છે એમનો પણ જવાબ સાચો પડશે અને જે મિત્રોએ ડી ટીક કરેલું છે એમનો જવાબ પણ કેવો પડશે તો કે સાચો પડશે મિત્રો ઓગણીસો ને ચોર્યાસી ની અંદર જંતુનાશક પ્લાન્ટની અંદર ભોપાલમાં એક દુર્ઘટના થઈ અને કંપની હતી યુનિયન કાર્બોઇડ ઇન્ડિયા લિમિટેડ યુનિયન કાર્બોઇડ ઇન્ડિયા લિમિટેડની કંપનીમાં અઢારસો ને જંતુનાશક પ્લાન્ટમાં એક દુર્ઘટના થઈ જેને મિત્રો ઔદ્યોગિક એકમોની અંદર મોટામાં મોટી દુર્ઘટનામાંની એક દુર્ઘટના માનવામાં આવે છે કારણ કે મિત્રો ભોપાલ ગેસ દુર્ઘટનામાં મિથાઈલ આઈસોસાઈનેટ ગેસ જે છે એ લીક થયો અને પાંચ લાખથી વધુ લોકો જે છે આ ગેસના સંપર્કમાં આવ્યા ગેસનું નામ પણ યાદ રાખજો મિથાઈલ આઇસોસાઈનેટ ગેસ અને મિત્રો એ સમયે સરકારી આંકડા મુજબ ઓથેન્ટિક આંકડા મુજબ તાત્કાલિક મૃત્યુની સંખ્યા જે છે એ બે હજાર પાંચસો ને ઓગણસાઠની હતી પરંતુ ત્યારબાદ મિત્રો બે હજાર છમાં માં સરકારે જ્યારે પોતાનું સોગંદનામું રજૂ કર્યું એમાં સરકારે કીધું કે ભાઈ પાંચ લાખ અઠ્ઠાવન હજાર એકસો ને પચીસ લોકો જે છે એ આ ગેસથી પ્રભાવિત થયા હતા અને એમને ઈજા થઈ હતી અને મિત્રો દુર્ઘટના જ્યારે બની ત્યારે બે જ અઠવાડિયામાં આઠ લાખ કરતાં વધુ લોકો જે છે એ મૃત્યુ પામ્યા હતા તો વિશ્વની મોટામાં મોટી ઔદ્યોગિક દુર્ઘટનામાંની એક દુર્ઘટના ભોપાલ ગેસ દુર્ઘટનાને માનવામાં આવે છે જે મિત્રો ઓગણીસો ને ચોર્યાસીની અંદર બની હતી કઈ જગ્યા ફ્રેન્ચ રિવર ઓફ ઇસ્ટ તરીકે ઓળખવામાં આવે છે એ નિકોબાર બી પોન્ડિચેરી સી દાદરા નગર હવેલી અને ડી લક્ષદ્વીપ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પોન્ડિચેરી પોન્ડિચેરી જે છે ને ફ્રેન્ચ રિવરા ઓફ ઇસ્ટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એ સિવાય ફ્રેન્ચ રિવર ઓફ ઇસ્ટ સિવાય પોન્ડિચેરીને ધ ઇન્ડિયન કોટ ડી અઝુર ધ ઇન્ડિયન કોટ ડી અઝુર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે ફ્રેન્ચ શૈલીનો એક આશ્રય સ્થાન એટલે કે બૂમ એટલે શું તો કે પોન્ડિચેરી મિત્રો ભારતથી અલગ કરાયેલો રિફાઈનમેન્ટ એટલે કે એક ભવ્ય ફ્રેન્ચ દેશનું શહેર જે બંગાળની ખાડીમાં લઈ જવામાં આવ્યું અને એ શહેર છે મિત્રો પોન્ડિચેરી અને એટલા માટે પોન્ડિચેરીને ફ્રેન્ચ રિવર ઓફ ઇસ્ટ એટલે કે ધ ઇન્ડિયન કોર્ટ ડી અઝૂર આ બંને નામો તરીકે પોન્ડિચેરીને ઓળખવામાં આવે છે તો મિત્રો યુવા કરિયર એકેડેમીમાં એફએસ ડબલ્યુ ભાવનગરનું પેપર સોલ્યુશન જે છે એ આપણે જોયું જો મિત્રો વિડીયો તમને ગમે લાઇક કરો શેર કરો વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો અને યુવા કરેર એકેડેમીની યુટ્યુબ ચેનલ શ્રી યુવા કરિયર એકેડમી જે છે એ સબસ્ક્રાઈબ કરો બીજા પેપર સોલ્યુશન માટે આપણે ખૂબ જ ઝડપથી મળીએ હું અશ્વિન દવે દ્વારા આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત ભારત માતા કી જય